હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ હું આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી સરસ મજાની એક સિરીઝ ચલાવી રહ્યા છીએ સુપર સિક્સ વિથ સમ્રાટ ધીમે ધીમે એક એક દિવસ આગળ વધી રહ્યો છે એક એક વિષય આપણે જોતા જઈએ છીએ શરૂઆત આપણે રીઝનિંગથી કરી પછી આપણે ગુજરાતની વાત કરી આજે આપણે વાત કરવાની છે બંધારણ વિશેની બંધારણમાં આજે તમને બેઝિક અને એડવાન્સ એનો થોડોક તફાવત સમજાવવાનો પ્રયત્ન કરીશ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ હોય છે કે આ બેઝિકને એડવાન્સ શું હોય તો એ સિમ્પલ એક વસ્તુ એવી છે કે જિંદગીમાં દરેક માણસની પોતાની ક્ષમતા હોય કે પણ કંઈ પણ કરી શકે પણ બધા નથી કરી શકતા તો માનો કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ચાલુ કરીએ તો આપણી પાસે એક વિષય કોઈ પણ ઉદાહરણ તરીકે એક વિષય લઈ લઈએ બંધારણ તો બંધારણમાં વીસ પાનાથી લઈને બે હજાર પાના સુધીની બુક હોય તો એમાંથી શું કરવું તો કે આપણી ક્ષમતા પ્રમાણે જઈએ તો છેલ્લા દસ વર્ષના મારા અનુભવના ધ્યાનમાં રાખીને જૂના પેપરોને ધ્યાનમાં રાખી એ માની લો કે સો માર્ક્સના પેપરમાં બંધારણના કદાચ સાત આઠ પ્રશ્નો પૂછાય તો એ સાત આઠ પ્રશ્નો કયા ટોપિકમાંથી હોય તો એ ટોપિકોનું જે બેઝિક નોલેજ કે વિદ્યાર્થીના અંદર મગજમાં હોવું જ જોઈએ કે એવા ગણ્યા વીસ પચીસ પેજ કે જેમાંથી કન્ફર્મ સાહીઠ સિત્તેર એંશી ટકા પ્રશ્નો પૂછાઈ જતા હોય આવું દરેક વિષયમાં કે જેમાંથી શ્યોરો પ્રશ્નો પૂછાય એમાં મેં બેઝિક કીધું છે બાકીના બે ત્રણ પ્રશ્નો માટે તમે બાકીના ઓગણીસો એસી પેજ કરી શકો તો બેઝિકને એડવાન્સમાં શું ફેર પડે એ આજના લેક્ચરમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે સાથે સાથે તમને કન્ટેન્ટ પણ વિધાનસભા વિધાન પરિષદ એ પણ જાણવા મળશે રાષ્ટ્રપતિ વડાપ્રધાન એમના નામોની ફેક્ટની ચર્ચા પણ આપણે કરીશું માનો કે તમને અત્યારે કોઈ એવો પ્રશ્ન પૂછે કે ભારતના એવા કેટલા રાષ્ટ્રપતિ છે કે જેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવેલા છે સંખ્યા પાંચ કે એવું પૂછે તમને કે ભારતના એટલા કેટલા વડાપ્રધાન છે કે જેઓ વડાપ્રધાન બનતા પહેલા મુખ્યમંત્રી બની ચૂક્યા હતા તો આવા પ્રશ્નોની ચર્ચા આપણે વિડીયોમાં આગળ કરીશું રોજનો કહેવાનું હયો હા શું કે તમે કહેતા નથી એ સમજી જવાનું હોય વિડીયો ગમે તો લાઈક કરવાનું શેર કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી મિત્રો સુધી પહોંચાડવાનું નીચે આપેલ વિધાનસભાને લગતા વિધાનોમાં કયું કયા વિધાન વિધાનો સાચું સાચા નથી પ્રશ્નો પૂછ્યો છે સાચું સાચા નથી ઓપ્શન આપ્યો છે તમને વિધાનસભા એ રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ છે અનુચ્છેદ નંબર ત્રણસો તેત્રીસ મુજબ રાજ્યપાલ એક એંગ્લો ઇન્ડિયન જાતિના સભ્યની પસંદગી કરી શકે છે ગુજરાત વિધાનસભાની સભ્ય સંખ્યા એકસો ને બોતેર છે એટલે આપણને લગભગ તો ખબર જ હોય કે એકસો બોતેર નથી એકસો બ્યાસી છે એટલે આ વિધાન ખોટું કહેવાય હવે તમને એવું કીધું છે કે સાચું નથી મતલબ ખોટું છે ત્રણ ખોટું છે એટલે ત્રણ હોય એવા ઓપ્શન જોવાના એટલે એક ઓપ્શન તમારું નીકળે પછી વિધાનસભા રાજ્યની ધારાસભા ઉપલું ગૃહ છે ખોટું છે વિધાનસભા નીચલું ગૃહ કહેવાય એટલે પહેલું ખોટું ત્રીજું ખોટું સાચું નથી એનો મતલબ કે આપણે ખોટું જ પસંદ કરવાનું છે એટલે પેલું ત્રીજું થઈ ગયા એટલે આ ઓપ્શન એ નીકળી ગયું ઉપરના બધા સાચા છે એટલે એ કેન્સલ કેમ કે બે તો ઓલરેડી ખોટા થઈ ગયા તો જવાબ આવ્યો તમારો એ માત્ર એક અને ત્રણ અનુચ્છેદ નંબર ત્રણસો તેત્રીસ મુજબ રાજ્યપાલ એક એંગ્લો ઇન્ડિયન જાતિના સભ્યની પસંદગી કરી શકતા હતા એ વિધાન સાચું છે તો અહીંયા એ ઓપ્શન તમારું સાચું પડે નીચે આપેલા વાક્યમાંથી કયું કયા વાક્ય આપણને ખબર હોય કે ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કલ્યાણજી મહેતા હતા વિધાનસભાના સભ્યના પગાર ભથ્થા વિધાનમંડળ દ્વારા નક્કી થાય છે હવે કયું સાચું છે એવું કીધું બે નંબર સાચું છે એટલે માત્ર એક અને ત્રણ એટલે આ વિધાન જતું રહ્યું જે માત્ર બે અને ત્રણ માત્ર એક અને બે ને ઉપરના બધા સાચા છે હવે આવું થાય ત્યારે થોડોક ડખો થાય અનુચ્છેદ નંબર એકસો નવાણું મુજબ કોઈ ખરડો નાણાં ખરડો છે કે નહીં તેને અધ્યક્ષ નક્કી કરે તો એ વાત સાચી છે એટલે એ પણ સાચું થાય વિધાનસભાના સભ્યોના પગાર પથ્થર વિધાનમંડળ દ્વારા નક્કી થાય એ પણ સાચું છે હવે આ થોડુંક તમે ડિટેલમાં વાંચેલું હોય ને તો તમને ખબર પડે થોડુંક ડિટેલમાં વાંચેલું હોય તો ખબર પડે એટલે ઉપરના બધા જ કહેવા થયા સાચા થયા ત્રણે ત્રણ વાક્ય સાચા છે નાણા ખરડો છે કે નહીં અધ્યક્ષ નક્કી કરે એ સાચું અધ્યક્ષ પ્રથમ કલ્યાણજી મહેતા હતા એ સાચું અને વિધાનસભાના સભ્યના પગાર વિધાન મંડળ દ્વારા નક્કી થાય એ પણ સાચું છે નીચેના વાક્યમાંથી કયું કયા વાક્ય વાક્ય સાચું સાચા છે ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક અઢાર આઠ ઓગણીસો સાહીઠના રોજ મળી હતી વિધાનસભાની સૌથી વધુ બેઠકો ધરાવતું રાજ્ય મધ્યપ્રદેશ છે વિધાનસભાના સભ્યોની ચૂંટણી પરોક્ષ મતદાનથી થાય છે વિધાનસભાના સભ્યો ગૃહના અધ્યક્ષને સંબોધન રાજીનામું આપે છે હવે એમાંથી તમને પૂછ્યું છે કયું સાચું અથવા સાચા છે વિધાનસભાની સૌથી વધુ બેઠકો ધરાવતું રાજ્ય મધ્યપ્રદેશ છે એ વાક્ય ખોટું બને કેમ કે વિધાનસભાની સંખ્યા છે ને સભ્યોની સંખ્યા બેઠકોની સંખ્યા એ વસ્તી ઉપર નક્કી થાય તો ભારતમાં સૌથી વધારે વસ્તી ઉત્તર પ્રદેશ રાજ્યની છે તો સૌથી વધારે વિધાનસભાના સભ્યો પણ ક્યાંના હોય ઉત્તર પ્રદેશના પછી વિધાનસભાના સભ્યોની ચૂંટણી પરોક્ષ રીતે મતદાનથી થાય એ ખોટું છે પરોક્ષ ના હોય પ્રત્યક્ષ હોય અઢાર વસ્તી ઉપરનો વ્યક્તિ પોતાનું મત આપે છે આ બધી ડિટેલમાં આપણે ચર્ચા પાછળ કરીએ છીએ અહીંયા ખાલી આપણે પ્રશ્નો સોલ્વ કરીએ તો આ બંને ખોટા થયા હવે આપણે કીધું કયું સાચું છે મતલબ કે બે અને ત્રણ તો સાચું ન થાય એટલે આ એક નીકળી ગયું આ નીકળી ગયું આ નીકળી ગયું કેમ કે બે અને ત્રણ બંને ખોટા છે ને આપણે પૂછ્યું છે સાચું કયું છે તો એનો મતલબ કે એક અને ચાર સાચા થાય તો આવી રીતે તમને એકાદુ વાક્ય વ્યવસ્થિત આવડતું હોય તો બની શકે આમાં હવે તમને જો આ બે એક ખબર પડી જાય કે સૌથી વધારે સભ્ય સંખ્યા ઉત્તર પ્રદેશની છે એટલે બે આ ખોટું છે તો તમને પૂછ્યું છે સાચા કયા છે તો આ ત્રણ ઓપ્શન તમારા તમારો જવાબ આવ્યો છે એક અને ચાર ઘણી વખતે આપણને એવું બને કે ચારમાંથી ત્રણ વસ્તુ ન આવડતી હોય પણ એક વસ્તુ આપણને શ્યોર ખબર હોય તો એક વસ્તુ જે શ્યોર ખબર હોય ને એના આધારે તમે સાચો પ્રશ્નનો જવાબ ટીક કરી શકો છો ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ તમિલનાડુ બિહાર કર્ણાટક આપેલા તમામ રાજ્ય વિધાન પરિષદ આવેલ છે ઉપરનું વિધાન સત્ય નથી આ વિધાનને સાચું સાબિત કરવા કયા રાજ્યનું નામ કાઢી નાખવું પડે વિધાનસભા એ દરેક રાજ્યમાં હોય ભારતના અઠ્યાવીસ રાજ્ય ઉપરાંત ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી પુડુચેરી અને ચંદીગઢ દિલ્હી પુડુચેરી અને જમ્મુ કાશ્મીર એમાં છે વિધાન પરિષદ એ ભારતના છ રાજ્યમાં છે છ રાજ્યમાં આંધ્રપ્રદેશ આવી જાય ઉત્તરપ્રદેશ આવી જાય બિહાર આવે કર્ણાટક આવે તમિલનાડુ એમાં નથી આવતું આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર તેલંગણા બિહાર અને કર્ણાટક એમાં તમિલનાડુ ન આવે તો આપણે એ કે છે કે આ વિધાનને સાચું સાબિત કરવા કયું રાજ્યનું નામ કાઢી નાખવું પડે આમાંથી તમિલનાડુનું નામ કાઢી નાખવું પડે આ પ્રશ્નનો જવાબ આપણે ત્યારે ટીક કરી શકીએ કે જ્યારે ભારતના રાજ્યમાં પરિષદ છે એના નામ આવડતા હોવા જોઈએ કે આપણે આગળ આવે એટલે વ્યવસ્થિત ચાવી સાથે એને યાદ રાખી લેશું નીચે આપેલા વિધાનોમાં કયું કયા વિધાન વિધાનો સાચું સાચા નથી તમને અહીંયા પૂછ્યું છે સાચું સાચા નથી સાચા નથી સાચા નથી નો મતલબ ત્યાં ખોટા છે વિધાન પરિષદમાં દર બે વર્ષે વન બાય ટુ સભ્યની નિવૃત્તિ થાય છે વન બાય ટુ આવે એક તૃતીયાંશ સભ્ય આવે દર બે વર્ષે એક તૃતીયાંશ સભ્ય નિવૃત્ત થાય છે એ એક તૃતીયાંશ એટલે એ વાક્ય ખોટું થયું આપણે બીજું કયું સાચું નથી વિધાન પરિષદના બે સત્ર વચ્ચેનો સમયગાળો છ માસથી વધુ ન હોવો જોઈએ વિધાન પરિષદમાં ગૃહની બેઠકમાં કોરમ માટે દસ સભ્ય અથવા તો વન બાય ટેન એમ બે માંથી જે ઓછું હોય તે ગણાય છે તો સહજ છે કે પેલું વિધાન છે એ સાચું નથી એટલે એ પ્રમાણે આપણો જવાબ શું થશે એક બીજું અને ત્રીજું બંને વિધાન કેવા છે સાચા છે બે સત્ર માસથી વધુ ન હોવો જોઈએ અને કોરમ કોરમ એટલે હાજરી મિનિમમ કેટલા લોકો હોવા જોઈએ તો કે દસ ટકા સભ્ય આપણું એક નંબર છે એ ખોટું છે વન બાય ટુ ના આવે વન બાય થ્રી આવે નીચે આવેલા રાષ્ટ્રપતિઓને તેમના સમયના આધારે પ્રથમથી નીચેના ક્રમમાં ગોઠવો મતલબ કે જે પહેલા હતા પછી બીજા હતા ત્રીજા હતા એવી રીતના ગોઠવવાના છે તો પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા તો કે રાજેન્દ્ર પ્રસાદ આપણને બધાને ખબર જ હોય એટલે સી ઓપ્શન છે એમાં ચાર આવે પછી પ્રસાદ એટલે બીજા હતા રાધાકૃષ્ણ એટલે બી માં એક આવે એટલે આ ઉડાડી શકીએ આ ઉડાડી શકીએ અને આ ઉડાડી શકીએ બી માં એક એટલે એક જ ઓપ્શન હોય તો બી માં એક સી માં ચાર થઈ ગયું પછી ઝાકિર હુસેન છે એટલે ઝાકિર હુસેન ત્રીજા નંબરે આવે એટલે સી માં ડીમાં થઈ ગયું બે બી ઓપ્શન તમારું સાચું થઈ ગયું રાષ્ટ્રપતિની ચાવી છે કયા રાષ્ટ્રપતિ કયા ક્રમે હતા એને આપણે હમણાં આગળ યાદ રાખીશું તો એ પ્રમાણે અહીંયા આપણને ખબર તો પડી જાય રાજેન્દ્ર પ્રસાદ પહેલા છે સર્વપ્રદ્ધ રાધાકૃષ્ણ બીજા છે એના ઉપરથી આપણને ખબર પડી ગઈ બીજામાં એક આવે એવું ઓપ્શન એક જ છે તો એ બેઝ ઉપર તમે ટીક કરી શકો કદાચ બે આપણને ખબર ના હોય તો એ આપણો જવાબ હાચો પડી જાય ઘણી વખતે વિદ્યાર્થી શું ચારે ચાર હાચું કરવાની કોશિશ કર્યો કે ચાર આપણે પછી ટીક કરવું એવું જરૂર નથી તમને હાચું ખબર પડી જાય ત્રણેય ઓપ્શન જતા રે એક વખતે ટીક મારતો વડાપ્રધાનના અચાનક મૃત્યુ સમયે નિર્ણય લેવાની સત્તા કોની પાસે હોય મંત્રીમંડળ રાષ્ટ્રપતિ સંસદ કે એક પણ નહીં વડાપ્રધાન અચાનક મૃત્યુ સમયે નિર્ણય કોણ લે તો સહજે કે આપણી લોકશાહી દેશમાં વડાપ્રધાન પસંદ કરવાની આમ બંધારણીય છૂટછાટ એમની નિમણૂક કરવાની જવાબદારી એ રાષ્ટ્રપતિ પાસે છે તો જ્યારે વડાપ્રધાન અચાનક મૃત્યુ સમયે નિર્ણય લેવાની સત્તા કોની પાસે હોય છે રાષ્ટ્રપતિ પાસે હોય છે કેમ કે વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ જ કરતા હોય છે હા નિમણૂકની આખી પ્રોસેસ છે કે લોકસભામાં જેને સૌથી વધારે મત મળ્યા હોય એ સૌથી વધારે મત જે પાર્ટીને મળ્યા હોય જેને બહુમત મળ્યું હોય એ બહુમતવાળી પાર્ટી નામની એક યાદી એ માનનીય રાષ્ટ્રપતિને મોકલે રાષ્ટ્રપતિ એમાંથી એક વ્યક્તિને વડાપ્રધાન અને તેમની સલાહ અનુસાર મંત્રીમંડળની રચના કરતા હોય છે નિબંધારણમાં કહેવાનું હોય ભારતના વડાપ્રધાનની નિયુક્તિ સમયે જરૂર નથી કે સંસદના બંને સદનોમાંથી કોઈ એક સદનમાં સભ્ય હોય પણ છ માસની અંદર બેમાંથી કોઈ એક સદનના સભ્ય બનવા જોઈએ જરૂર નથી કે સંસદના બંને સદનોમાંથી એકના સભ્ય હોય પણ છ માસની અંદર લોકસભાના સભ્ય બનવા જોઈએ સંસદના બે સદનમાંથી કોઈ એક સદનમાં અવશ્ય સભ્ય હોવા જોઈએ જરૂરી છે કે તે લોકસભાના સભ્ય હોવા જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ વડાપ્રધાન તરીકે શપથ લે ત્યારે જરૂરી નથી કે તે લોકસભાના સભ્ય હોય કે બેમાંથી કોઈ એક સભ્યના સદન હોય કે બેમાંથી છ મહિનામાં લોકસભામાં ચૂંટાવવું પડે એવું નહીં કોઈપણ જગ્યાએ ચૂંટાવું પડે એટલે મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન તરીકે કોઈ પણ વ્યક્તિ શપથ લે તો એ કોઈપણ ગૃહનો સભ્ય ના હોય તો ચાલે છ મહિનામાં એને કોઈપણ ગૃહમાંથી ચૂંટાઈ આવવું પડે એટલે અહીંયા એ ઓપ્શન સાચો થશે નિયુક્તિ સમયે જરૂર નથી કે તે સંસદના બંને સદનોમાંથી કોઈ એક સદન હોય પણ છ માસની અંદર નીચે ક્રમમાં ગોઠવા ગુજરાતના સૌ મુખ્યમંત્રી આપણે સૌને ખબર છે જીવરાજ મહેતા પછી બળવંતરાય મહેતા પછી હિતેન્દ્રભાઈ દેસાઈ અને ઘનશ્યામ ઓછા જીવરાજ મહેતા પહેલા છે બળવંતરાય મહેતા બીજા છે હિતેન્દ્રભાઈ ત્રીજા છે અને ઘનશ્યામજ ચોથા છે તો એ પ્રમાણે માં ત્રણ આવે માં ત્રણ આવે એટલે આ બે ઓપ્શન તમારા કેન્સલ પછી બી માં એક આવે એટલે આ ઓપ્શન કેન્સલ એ સીન ડી પતી ગયા એટલે બી આપણો જવાબ તો આવી રીતના બે વસ્તુ ઉપરથી આપણો ઓપ્શનમાં જવાબ ઠીક થઈ જતો હોય તો વધારે મથવું નહીં ટીકડું મારીને આગળ વધવું નીચેનામાંથી મુખ્યમંત્રીને લગતા વાક્યમાંથી કયું કયું વાક્ય સાચું સાચા છે અનુચ્છેદ નંબર એકસો એકોતેર મુજબ રાજ્યપાલ મુખ્યમંત્રી નિમણૂક કરશે મુખ્યમંત્રી કારોબારીના વાસ્તવિક વડા છે મુખ્યમંત્રીને શપથ રાજ્યપાલ લેવડાવે છે મુખ્યમંત્રીને શપથ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે હવે અહીંયા તમને એક વસ્તુ ખબર પડી જાય કે મુખ્યમંત્રીને શપથ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ના લેવડાવે મુખ્યમંત્રીને શપથ રાજ્યપાલ લેવડાવે કારોબારીના વાસ્તવિક વડા હોય છે માની લો કે તમને આવું કંઈક ત્રણ વિધાન ખબર પડી પેલું વિધાન નથી ખબર પડતી હવે પૂછો કયું સાચું છે તો બે અને ત્રણ કન્ફર્મ સાચા છે મુખ્યમંત્રીને શપથ રાજ્યપાલ લેવડાવે એટલે ત્રણ તો સાચું કહેવાય તમને પૂછ્યું કયું સાચું છે ત્રણ હોય એવા જવાબ આવે એટલે આ કેન્સલ આ કેન્સલ આ કેન્સલ માની લો કે પહેલું વિધાન તમને નથી ખબર તો એની પણ જરૂર નહીં પડે તો કે જવાબ તમારો સાચો થઈ જશે બે અને ત્રણ ખબર પડે છે તો આ પ્રકારના પ્રશ્નો થોડા થોડા સોલ્વ કરશો તો વાંધો નહીં આવે પરીક્ષાને હજી ઘણો સમય છે લોકો રાહ જોતા હોય છે પરીક્ષા આવતી નથી આવતી નથી પણ મારે એ જ મિત્રોને કહેવાનું છે કે કદાચ તમારી ઉંમર અઠ્યાવીસ વર્ષની હોય તો લગભગ અઢારથી અઠ્યાવીસ એમ કરીને દસ વર્ષનો અવકાશ મળ્યો આ દસ વર્ષના અવકાશમાં ઘણી બધી પરીક્ષાઓ આવી અને વહી ગઈ કદાચ તમે આજે તૈયારી કરો છો તો એનો મતલબ કે તમે તમારી જાતને છેત્રીસ દર વખતે પરીક્ષા આવતી નથી પરીક્ષા આવતી નથી એવી બૂમો પાડો છો અને પછી આવે છે ત્યારે પોતાની લાયકાત સાબિત કરી શકતા નથી પડે છે આ વાસ્તવિકતા છે સ્વીકારવી પડશે આનાથી કદાચ તમને ખોટું લાગે તો ભલે લાગે પણ જે છે એ છે તમે દસ વર્ષ તૈયારી કરતા હો અને પાસ ન થતા હો તો એનો મતલબ કે તમારે જે સુધારા લાવવાના છે પોતાની જાતમાં એ સુધારા આવતા નથી તો એ સુધારા લાવવા માટે તમારે પોતાની દુઃખતી નસ છે નબળા પાસા છે એને કાગળમાં લખવા પડશે ઘણા વિદ્યાર્થીઓ મળે ત્યારે એવું કહેવા સાહેબ બાર પરીક્ષાઓ આપી પણ એકેમાં મહેનત પડ્યો તો હું એમને પૂછતો હોઉં છું કે બાર પરીક્ષા તમે આપીને ને એક એમ પાસ નથી થયા તો એ બારે બાર વખતે એક કોમન મિસ્ટેક તમે કરીએ છે ખરા પડે અને હોય જ તે તો જ તમે બાર વખત ના પાસ થાવ બાકી તમે તમારી ભૂલ સુધારી લો તો ના પાસ થવાનું કોઈ ઓપ્શન નથી માનો કે કદાચ કોઈ જીવનમાં પહેલી વખત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી બે હજાર ને એકવીસ બાવીસવાળી માની લો અને જ પરીક્ષા હતી તો પહેલી પરીક્ષામાં તમે નાપાસ પરીક્ષા એના કયા કયા કારણો છે એક બે ત્રણ ચાર પાંચ એવું લખો કયા કયા કારણોથી તમે નાપાસ થયા માની લો કે કોઈ વ્યક્તિ એવું કે છે કે સાહેબ પેપર સ્ટાઇલ આવી હતી એના લીધે નાપાસ થયા તો કઈ વાંધો નહીં લખો પેપર સ્ટાઇલ પછી તો કે દોડવામાં અમારે બાર માર્ક્સ હતા તો બાર કોન્સ્ટેબલમાં માનો કે પચીસ માર્ક્સ મળે તો તમારે બાર આવ્યા તો કેમ એમ લખો દોડમાં માર્ક્સ આવ્યા પછી તો કે માની લો કે કોઈ ટોપિક વધારે પૂછાઈ ગયું તો ભારતનો ઇતિહાસ માનો કે વધારે પૂછો અથવા તો કાયદો છે એ મેં ખૂબ કરેલો પણ ન પૂછાણો અને હામે ન કર્યું તો એ પૂછાણું તો એવા જે તમારા કારણો છે એ તમે લખો અને પછી હવે નેક્સ્ટ 2023-24 માં ભરતી થાય 2023-24 માં ભરતી થાય ને પરીક્ષા લેવાય તો અત્યારે હાલ શું પરિસ્થિતિ છે મતલબ કે તમે છેલ્લે દોડ્યા હતા ત્યારે માનો કે દોડમાં તમારે 12 માર્ક્સ હતા હવે આજે દોડવાનું થાય તમે શું આ બાર થી વધારે કંઈ લાવી શકો તમારી પાસે આવડો મોટો સમય મળ્યો શું તમે એમાં તેર માર્ક્સ પ્લસ નો કરી શકો તો આ વિડીયો જોતા હજારો છોકરાઓ એવા હશે કે જે એકથી તેરના અંદર રહી ગયા છે કે જેને તેર માર્ક્સ ખૂટ્યા છે અને હું ગેરંટી મારીને કહું છું જેમને પણ તેર માર્ક્સ ખૂટ્યા છે ને એમને રનિંગમાં હંડ્રેડ પર્સન્ટ માર્ક્સ ઓછા છે ઘણા વિદ્યાર્થી એવા છે કે રનિંગમાં બિચારા પછીમાંથી પછી લઈ આવ્યા છે પણ લેખિતમાં નહીં આવ્યા પણ ઘણા એવા હશે કે લેખિતમાં કદાચ સાહીઠ ટે છે રનિંગમાં દસ જ આવ્યા છે તો કહેવાનું તાત્પર્ય એ છે કે તમારામાં જે પાસા ખૂટે છે એને પૂરા કરો રનિંગમાં ખૂટે છે રનિંગમાં તમને એવું થાય કે પછી નથી આવતા તો અત્યારે પ્રયત્ન કરો પછીમાંથી પછી આવે એવા લેખિતમાં ખૂટે છે તો લેખિતમાં પ્રયત્ન કરો કે હજી કંઈક વધારે સારું બેટર કરી શકાય અને સમય છે કોશિશ કરશો તો સો ટકા થશે જ તે સુપર સિક્સ વિથ સમ્રાટમાં આપણે પહેલાં રિઝનિંગની ચર્ચા કરી ત્યારબાદ આપણે ગુજરાતની ચર્ચા કરી અને આજે આપણે બંધારણની ચર્ચા કરી છે એન્જલ એકેડેમી રાયસણ ખાતે આપણી પહેલી બ્રાન્ચ બીજી બ્રાન્ચ આપણે એન્જલ એકેડમી કતારગામ સુરત ખાતે શરૂ કરી અને ત્રીજી બ્રાન્ચ આપણે ગાંધીનગર સેક્ટર છ ખાતે શરૂ કરીએ સુરત અને ગાંધીનગરની આ બંને બ્રાન્ચ છે એમાં હોસ્ટેલ લાઇબ્રેરી દોડવાની બધી ફેસિલિટી છે જ્યારે અહીંયા સેક્ટર છ ખાતે ફક્ત ક્લાસની સગવડ આપણે આપીએ છીએ હોસ્ટેલ અને લાઇબ્રેરી ત્યાં આજુબાજુમાં છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી બાબતે જે મિત્રો મને રૂબરૂ મળવા માગતા હોય એ તારીખ બે થી લઈ અને આઠ તારીખ સુધી સેક્ટર છ ની બ્રાન્ચ ઉપર હું સાંજે છ થી આઠ અવેલેબલ હોઉં છું તારીખ બે થી બે બે દસ થી સાત દસ આઠ તારીખે સવારે આઠથી સવારે આઠ વાગ્યા સુધી અવેલેબલ હોય છે કોઈને મળવું હોય તો રૂબરૂ આવીને મળી શકો છો સેક્ટર છ ખાતે લોકેશન માટે તમે સત્તાણું પંદર આઠસો બોતેર આઠસો બોતેર ઉપર વોટ્સઅપ કરશો તો તમને મળી જશે કોન્સ્ટેબલ એ એસઆઈ પીએસઆઈ પ્લસ નવી જે ક્લર્ક તલાટીની ભરતી આવવાની છે એ પ્રમાણે પહેલાં દોઢસો વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર પણ મૂકી છે આઠ તારીખ સુધી એડમિશન લેનાર વિદ્યાર્થીઓ માટે જે લોકોથી દોડાતું ન હોય અથવા તો દોડી ન શકતા હોય કે દોડમાં પૂરેપૂરા માર્ક્સ ન આવતા હોય એ મિત્રોને દોડવા માટેની તૈયારી કરવી હોય તો એના માટે પણ સુરત અને એન્જલ એકેડેમી રાયસણ ખાતે સોમવારથી બેન્ચ શરૂ થઈ ગઈ છે એમાં આપ જોડાઈ શકો છો ગાંધીનગર સુરત ખાતે બધી ફેસિલિટી સેમ મળે છે રૂબરૂ ક્લાસ છે એપ્લિકેશન છે મટીરિયલ છે હોસ્ટેલ છે લાઇબ્રેરી છે અને દોડવાની પણ સુવિધા બંને સેન્ટર ઉપર ચાલુ છે તો આપ બંનેમાંથી કોઈ પણ જગ્યાએ જ્યાં આપને અનુકૂળ આવે ત્યાં જોડાઈ શકો છો રીઝનિંગ ગુજરાતી વ્યાકરણ ગણિત ઇંગ્લિશ સામાન્ય જ્ઞાન ગુજરાતી સાહિત્ય આ છ વિષય છે જે ગુજરાત સરકાર દ્વારા તૈયારી કરતા કોઈ પણ પરીક્ષા વિદ્યાર્થીને આવડતા હોવા જોઈએ રીઝનિંગ ગણિત ગુજરાતી સાહિત્ય સામાન્ય જ્ઞાન આ ચાર સબ્જેક્ટ દરેક પરીક્ષા માટે કોમન છે પછી માનો કે તમે વનરક્ષકની તૈયારી કરતા હોય તો તમારું ગુજરાતી વ્યાકરણ એડ થાય પીએસઆઈ ની તૈયારી કરતા હોય તો ઇંગ્લિશ અને કાયદો એડ થાય એટલે છ વિષય કર્યો એટલે લગભગ ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામે તમામ પરીક્ષાઓ એની તમારી સંપૂર્ણ તૈયારી થઈ જાય આજે આપણે બંધારણની વાત કરવાની છે બંધારણમાં એક સરસ મજાનો ટોપિક છે કે બંધારણમાં ટોટલ ત્રણ સ્તંભ છે બંધારણમાં કુલ સ્તંભ કેટલા છે તો કે ત્રણ છે એક ધારાસભા છે બીજું કારોબારી છે અને ત્રીજું ન્યાયતંત્ર છે બંધારણના કુલ કેટલા સ્તંભ છે ત્રણ ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર

ધારાસભા શું કામ કરે તો કે કાયદો ઘડવાનું કામ કરે કારોબારી તો કે કાયદાનો અમલ કરાવે અને ન્યાયતંત્ર તો એ કાયદાની તપાસ કરાવે ન્યાય કરવાનું કાર્ય કરે કાયદો ઘડવાનું કામ કોનું છે ધારાસભાનો અમલ કરવાનું કામ કોનું છે કારોબારી ન્યાય કરવાનું કામ કોનું છે ન્યાયતંત્ર એટલે બંધારણના કેટલા સ્તંભ થઈ ગયા ત્રણ ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર એમાંથી આ ધારાસભા છે એના બે ભાગ પડે એક કેન્દ્રની ધારાસભા અને એક રાજ્યની ધારાસભા કે આપણે બંને જગ્યાએ કાયદા ઘડવાના હોય એક દેશ માટે અને એક રાજ્ય માટે એટલે ધારાસભાના બે ભાગ પડે કેન્દ્ર અને રાજ્ય હવે કેન્દ્ર અને રાજ્યની જે ધારાસભા છે એમાં પાછા બંને જગ્યાએ બે બે ભાગ પડે એક ઉપલું ગૃહ અને બીજું નીચલું ગૃહ તો માનો કે કેન્દ્રની ધારાસભા છે એના નીચલા ગૃહની વાત કરીએ તો એને કહીએ આપણે લોકસભા અને ઉપલા ગૃહની વાત કરીએ તો એને કહેવાય રાજ્યસભા આ શબ્દ તમારે મગજમાં સેટ કરવાના છે કે ભાઈ લોકસભા એટલે શું તો કે કેન્દ્રની ધારાસભાનું નીચલું ગૃહ એને આપણે લોકસભા કહેશું કેન્દ્રની ધારાસભાનું કેવું ગૃહ નીચલું ગૃહ કેન્દ્રની ધારાસભાનું નીચલું ગૃહ એને આપણે શું કહેશું લોકસભા રાજ્યસભા એટલે શું તો કે કેન્દ્રની ધારાસભાનું ઉપલુગરૂ એને આપણે કહીશું રાજ્યસભા એટલે બે શબ્દ થયા લોકસભા અને રાજ્યસભા એક છે કેન્દ્રની ધારાસભાનું નીચલું ગૃહ અને એક છે ઉપલુગરૂ કેન્દ્રનું નીચલું ગૃહ એટલે લોકસભા અને ઉપલુગરૂ એટલે રાજ્યસભા જેવું કેન્દ્રમાં છે એવું ને એવું ડિક્ટો કોપી રાજ્યમાં છે કે રાજ્યમાં કોઈ પણ કાયદો ઘડવો હોય તો એ કોણ ઘડે તો કે રાજ્યની ધારાસભા તો રાજ્યની ધારાસભામાં શું હોય તો કે બે ભાગ હોય એક નીચલું ગૃહ અને એક ઉપલું ગૃહ રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ એને કહેવાય વિધાનસભા શું કહેવાય વિધાનસભા જ્યારે રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ એને કહેવાય વિધાન પરિષદ શું કહેવાય વિધાન પરિષદ એટલે ટોટલ આપણા બંધારણમાં આપણે ચાર ગૃહો યાદ રાખવાના થાય કેટલા ચાર કે બે રાજ્યમાં છે બે કેન્દ્રમાં છે કેન્દ્રમાં નીચલું ગૃહ પૂછે કે કેન્દ્રની ધારાસભાનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય લોકસભા કેન્દ્રની ધારાસભાનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય રાજ્યસભા રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય નીચલું ગૃહ વિધાનસભા જ્યારે ઉપલું ગૃહ પૂછે તો વિધાન ત્યારે ટોટલ કેટલા ગૃહ થયા ચાર કેન્દ્રમાં બે અને રાજ્યમાં બે નીચલા પૂછે તો બે ઉપલા પૂછે તો બે કેન્દ્રમાં નીચલું લોકસભા રાજ્યમાં નીચલું વિધાનસભા કેન્દ્રમાં ઉપલું રાજ્યસભા કેન્દ્રમાં ઉપલું રાજ્યમાં ઉપલું વિધાન ગૃહમાંથી તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારા મગજમાં એક બેઝિક કોન્સેપ્ટ જોઈએ કે ભાઈ બંધારણમાં ટોટલ ત્રણ સ્તંભ છે ધારાસભા ધારાસભા ન્યાયતંત્ર કાયદો ઘડે છે કારોબારી અમલ કરે ન્યાયતંત્ર ન્યાય કરે તો એમાં ધારાસભામાં શું હોય તો કે બે ભાગ પડે કેન્દ્ર અને રાજ્ય એમાં શું હોય તો કે એમાંય બે ભાગ પડે નીચલું ગૃહ ને ઉપલું ગૃહ તો ધારાસભાનું કેન્દ્રનું નીચલું ગૃહ એટલે લોકસભા ધારાસભાનું કેન્દ્રનું ઉપલું ગૃહ એટલે રાજ્યસભા રાજ્યમાં આવો તો નીચલું ગૃહ એટલે વિધાનસભા અને ઉપલું એટલે વિધાન પરિષદ તરીકે મીડિયા એટલે કે હું બે કોન્સેપ્ટ તમને સમજાવું છું બેઝિક અને એડવાન્સ બંને શાંતિથી આખો વિડિયો જો એટલે આમાંથી કોઈ બી પ્રશ્ન પૂછાય તો તમને આવડશે અને બીજું એક ભારતીય નાગરિક તરીકે આપણા બંધારણમાં જે લોકશાહી કીધી છે તો લોકશાહી વિશે પણ તમને નોલેજ હોવું જરૂર છે તો માનો કે શરૂઆત કરીએ વિધાનસભા અનુચ્છેદ નંબર છે સંરચના અંગે જોગવાઈ કરેલી છે એટલે બે અનુચ્છેદ છે જે વિધાનસભાને લાગુ પડે છે વન સિક્સટી અને વન સેવન જીરો એકસો અડસઠ એવું કહે છે કે દરેક રાજ્યમાં એક વિધાનસભા રહેશે અને એકસો સિત્તેર વિધાનસભાની સરચના કે કેવી રીતે બનશે શું હશે ઓકે કોણ આવશે કેવી રીતે આવશે આ બધું આમાં આવી જશે તો પહેલા આપણે વિધાનસભા બેઝિક જોઈએ વિધાનસભા અનુચ્છેદ નંબર એકસો વિધાનસભા એ રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ છે આગળ આપણે ચર્ચા કરી કે રાજ્યમાં બે ગૃહ હોય નીચલું અને ઉપલું એમાંથી નીચલું ગૃહ એટલે વિધાનસભા એટલે વિધાનસભા એ રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ છે ત્યાંથી આગળ વધીએ આ ક્યાં હોય વિધાનસભા તો કે દરેક રાજ્યમાં હોય તો કે ભારતના એવા રાજ્ય કેટલા છે તો કે અઠયાવીસ એટલે અઠ્યાવીસ ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા હોતી નથી પણ ત્રણ કેન્દ્રશાસિત અપવાદ છે કે જે વિધાનસભા છે દિલ્હી પુડુચેરી અને જમ્મુ કાશ્મીર ભારતના અઠયાવીસ રાજ્ય અઠ્યાવીસ અઠ્યાવીસ રાજ્ય વત્તા દિલ્હી પુડુચેરી જમ્મુ કાશ્મીર એમ ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશ મળી અને કુલ એકત્રીસ વિધાનસભા છે ભારતમાં ટોટલ વિધાનસભાઓ કેટલી છે અઠ્યાવીસ રાજ્ય

વિધાનસભાના સભ્યોની સંખ્યા દરેક રાજ્યમાં વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે દરેક રાજ્યમાં એક એક વિધાનસભા છે દિલ્હી પુડુચેરી જમ્મુ કાશ્મીર ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં છે હવે એની જે સભ્ય સંખ્યા છે કે ભાઈ વિધાનસભામાં સભ્યો કેટલા હશે એ કોના ઉપર નક્કી થાય તો એ જે તે રાજ્યની વસ્તી ઉપર નક્કી થાય સેના ઉપરથી નક્કી થાય વસ્તી જે રાજ્યની વસ્તી વધારે ત્યાં સભ્ય વધારે જે રાજ્યની વસ્તી ઓછી ત્યાં સભ્ય સંખ્યા ઓછી પણ એક મિનિમમ ક્રાઇટેરિયા નક્કી કર્યો છે કોઈ પણ રાજ્યમાં ઓછામાં ઓછી સાહીઠ બેઠકો હોવી જોઈએ અને વધુ પાંચસો ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ સાહીઠ વધુ પાંચસો થાય કે સાહેબ કદાચ કોઈ રાજ્યની વસ્તી ઓછી હોય તો તો અપવાદ રૂપે ભારતના એક રાજ્ય છે કે જેની સભ્ય સંખ્યા સાહીઠ થતી નથી ક્યાંક બત્રીસ છે ક્યાંક ચાલીસ છે તો એમને છૂટ આપી કે કાંઈ વાંધો નહીં વસ્તી ઓછી છે ને તો જેટલા હોય એટલા હાલ છે કોઈપણ રાજ્યમાં સાહીઠ કરતાં ઓછી નહીં અને પાંચસો કરતાં વધુ સભ્ય સંખ્યા હોવી ન જોઈએ અપવાદરૂપે અનુચ્છેદ નંબર ત્રણસો એકોતેર મુજબ વિશેષ રાજ્યમાં સિક્કિમ જ્યાં બત્રીસ છે ગોવા જ્યાં ચાલીસ છે મિઝોરમ જ્યાં ચાલીસ સભ્ય ધરાવતી વિધાનસભા છે આપણે એવું કીધું કે કોઈપણ રાજ્યની વિધાનસભામાં થી ઓછા સભ્ય ન હોવા જોઈએ અને પાંચસોથી વધારે ન હોવા જોઈએ પણ આપણે કન્ડિશન મૂકી કે રાજ્યની વસ્તી જ ઓછી હોય તો ચાલે ત્રણેક રાજ્ય ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું તો કે ગોવા સૌથી ઓછી વસ્તી ધરાવતું ગોવા સિક્કિમ ગોવા એ સૌથી ઓછો વિસ્તાર ધરાવે છે ભારતના નકશામાં અહીંયા ઉત્તર પ્રદેશ આવે અહિયાં બાજુમાં આવે સિક્કિમ ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે વસ્તી છે સિક્કિમમાં સૌથી ઓછી છે રાજસ્થાનમાં સૌથી વધારે વિસ્તાર છે સામે ગોવામાં સૌથી ઓછો વિસ્તાર છે ના ધ્યાન રાખજો ઉત્તર પ્રદેશ સૌથી વધારે વસ્તી ધરાવે એટલે ત્યાં વિધાનસભાની સૌથી વધારે સીટો હોય ચારસો ને ત્રણ સીટો છે ઉત્તર પ્રદેશમાં કેટલી ચારસો ત્રણ ત્યારે ગોવાની વસ્તી ઓકે સિક્કિમની વસ્તી ઓછી છે એટલે ત્યાં સભ્ય સંખ્યા ઓછી છે કેટલી તો કે બત્રીસ ગોવામાં વસ્તી ઓછી છે એટલે ન્યાય ચાલીસ મિઝોરમમાં ઓછી છે ન્યાય ચાલીસ ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્યની સંખ્યા સૌથી વધારે છે કેટલી તો કે ચારસો જો એક એક મુદ્દો સેટ થતો જાય છે પહેલાં શું કીધું વિધાનસભા એ ધારાસભાની રાજ્યનું નીચલું ગૃહ છે ક્યાં હોય તો કે દરેક રાજ્યમાં કેન્દ્ર શાસિત પ્રદેશ અપવાદરૂપે છે રાજ્ય અપવાદ છે ગોવા સિક્કિમ પછી મિઝોરમ એની વસ્તી ઓછી છે એટલે સંખ્યા ઓછી છે સૌથી વધારે પૂછે તો ક્યાં છે ઉત્તર પ્રદેશમાં કેટલા તો કે ચારસો ને ત્રણ ત્યારબાદ વિધાનસભાના સભ્યના ધારાસભ્ય

ગુજરાતમાં બે હાજરમાં વિધાનસભાની ચૂંટણી થઈ ઓકે ચૂંટણી થઈ નવી સરકાર બની હવે આજે નવી સરકાર સરકાર બની બની તો એ કેવી એકસો ને બ્યાસી વિધાનસભા છે ગુજરાતમાં એકસો બ્યાસી વ્યક્તિ ઉભા રહ્યા અલગ અલગ પક્ષમાંથી લોકોએ પોતાનો મત આપ્યો તો એ પોતાનો મત એટલે કોણ આપી શકે અઢાર વર્ષથી ઉપરના જેનું મતદાર યાદીમાં નામ હોય એ વ્યક્તિ પોતાનો મત આપી શકે તમે અને હું પોતે આપણે જઈને પોતાનો મત આપીએ છીએ આપણે જ્યારે પોતાનો મત આપીએ છીએ અને આપણા વતી આપણો પ્રતિનિધિ ચૂંટાઈ અને સરકારનો ભાગ બને તો એને કહેવાય પ્રત્યક્ષ ચૂંટણી હું જાઉં તો પ્રત્યક્ષ અને હું ના જાઉં નહીં કહેતા હું નહીં જઉં તો એને શું કહેવાય પરોક્ષ એનો મતલબ કે તમે મત આપો તો એ ચૂંટણી પ્રત્યક્ષ કહેવાય તમે મત ન આપો તો એ ચૂંટણી પરોક્ષ કહેવાય આગળ હમણાં વિધાન પરિષદ આવશે એટલે એમાં પરોક્ષ આવશે અહીંયા પ્રત્યક્ષ પ્રત્યક્ષ એટલે શું અઢાર વર્ષથી ઉપરની વ્યક્તિ પોતાનું મત આપે તો એને કહેવાય પ્રત્યક્ષ ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય છે વિધાનસભાના ચૂંટણી એક સાથે થતી હોવાથી આ ગૃહ બિન કાયમી એટલે હંગામી ગૃહ કહેવાય છે એટલે કે વિધાનસભાની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે અને સભ્યનો સમયગાળો પાંચ વર્ષનો હોય છે માનો કે ગુજરાતમાં બે હાજર બાવીસમાં માં વિધાનસભાની ચૂંટણી થઈ એટલે એકસો ને બ્યાસી સભ્ય ચૂંટાઈ અને ગૃહમાં આવ્યા એટલે વિધાનસભા ગૃહ ચાલુ થયું હવે આ ગૃહ અવધિ કાર્યકાળ કેટલા વર્ષનો હતો કે પાંચ પાંચ વર્ષ પૂરા થાય એટલે એકસો બ્યાસી બ્યાસી છૂટાય ફરી પાછા બે ફરી પાછી ચૂંટણી થાય આ એકસો બ્યાસી બ્યાસી પાછા ઉભા રહે અને એના એ જ ફરીથી ચૂંટે તો ફરીથી પાછો ચાલુ થાય ફરી પાછો સમયગાળો કેટલો પાંચ વર્ષ મતલબ કે આ ગૃહ છે ને એ બિન કાયમી છે કાયમી ચાલે એવું ના હોય બિન કાયમી ચાલુ થયું પાંચ વર્ષ ચાલ્યું પછી વિખેરાઈ જાય ફરી પાછા નવા સભ્ય આવે પાંચ વર્ષ ચાલે ફરી પાછા વિખરાઈ જાય એટલે ગૃહ કેવું કહેવાય બિન કાયમી અથવા તો હંગામી પેલું કાયમ ચાલુ ચાલુ હોય ને તો કાયમી કહેવાય કાયમ ચાલુ ચાલુ તો નથી આનો સમયગાળો કેટલો છે પાંચ વર્ષનો એટલે ગૃહનો સમયગાળો કેટલા વર્ષનો પાંચ જે વ્યક્તિ અંદર સભ્ય તરીકે આવે એનો પણ સમયગાળો કેટલા વર્ષનો પાંચ વર્ષનો અને ચૂંટણી પણ કેટલા વર્ષે થાય પાંચ વર્ષે એટલે બધું પહોંચ પહોંચ પોંચ ચૂંટણી કેટલા વર્ષે તો કે પહોંચ વર્ષે ગૃહનો સમયગાળો તો કે પોંચ વર્ષ પહોંચે એટલે પાંચ પાછા કે પહોંચ શું છે એ પાંચ છે કે આપણે ચૂંટણી કેટલા વર્ષે થાય પાંચ વર્ષે ગૃહનો સમયગાળો કેટલા વર્ષનો પાંચ વર્ષનો સભ્યનો સમયગાળો કેટલા વર્ષનો પાંચ વર્ષનો હવે ફિક્સ છે પાંચ વર્ષ માટે એટલે એને કાયમી નો કહેવાય હંગામી કહેવાય કેવું કહેવાય હંગામી એટલે એવું કીધું વિધાનસભાના સભ્યની ચૂંટણી એક સાથે થતી હોતી ગૃહ બિન કાયમી તો હંગામી છે વિધાનસભાની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે સભ્યનો સમયગાળો પાંચ વર્ષનો અને ગૃહનો કાર્યકાળ પાંચ વર્ષનો વિધાનસભાના સભ્ય બનવા માટે કોઈ વિશેષ લાયકાતની જરૂર હોતી નથી સોનાના શિંગડા હોય એવું કઈ જરૂર નથી ખાલી એક વસ્તુ જોઈએ કે તમારી ઉંમર પચીસ વર્ષ કરતા વધારે હોવી જોઈએ ભારતીય નાગરિક હોય પચીસ વર્ષથી વધારે ઉંમર હોય એ વ્યક્તિ વિધાનસભાના સભ્ય તરીકે પોતાનું ફોર્મ ભરી શકે લોકો એને મત આપે અને ને એટલે ગૃહમાં જઈને બેસી શકે એ લોકો વિશેષ લાયકાતની જરૂર નથી ખાલી ઉંમર કેટલી જોઈએ સભ્ય બનવા માટે ઉંમર તમારી પચીસ વર્ષથી વધુ હોવી જોઈએ તો તો કેદનું થઈ ગયું છે તો ઝંપલાવી બે હજાર સત્યાવીસમાં બીજું આવે જ છે આ વખતે તો કદાચ સીટો વધી જાય મારા હા હું જોઉં છો હું ઝંપલાવું જોઈએ હાલો પછી વિધાનસભાના સભ્ય બનાવવા માટે પચીસ વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ ઉંમર કેટલી જોઈએ પચીસ વર્ષ કરતાં વધારે વિધાનસભા એ રાજ્ય સરકાર બનાવવા માટે મહત્વનું ગુરુ છે વિધાનસભા એ રાજ્ય સરકાર બનાવવાનું મહત્વનું ગુરુ છે કેવી રીતે તો કે માનો કે ગુજરાતમાં વિધાનસભાની સીટો એકસો ને છે એકસો ને બ્યાસીમાંથી ભારતીય જનતા પાર્ટીને એકસો ને છપ્પન સીટો મળી વન ફિફ્ટી સિક્સ સામાન્ય રીતે સરકાર બનાવવા માટે કે બાણું જેટલી સીટો જોઈએ જેમને જે પક્ષને બાણું સીટો મળે એમની સરકાર બને તો અહીંયા બાણું જગ્યા ભારતીય જનતા પાર્ટીને એકસો ને છપ્પન સીટો મળી વન ફિફ્ટી સિક્સ તો હવે એ પોતે સરકાર બનાવશે સરકાર બનાવશે એટલે પોતાના એક સભ્યને મુખ્યમંત્રી બનાવશે છે બીજા સભ્યોને મંત્રીઓ બનાવશે તો એવી રીતના આખે આખું સરકારનું નિર્માણ થાય તો આખી સરકાર પાંચ વર્ષ શું કરશે પાંચ વર્ષ સુધી સરકાર શું કરશે ખરેખર એ નિર્ણય કરવાની ક્ષમતા એ દરેકે દરેક નાગરિકની હોય છે કે નાગરિક પોતાનો જેને મત આપે છે જેને ચૂંટે છે જેને જીતાડે છે ઓકે અને પછી જ એ લોકો નિર્ણય લે છે તો મતલબ એ નિર્ણય લે છે તો એ નિર્ણય લેવાનો હક કોને આપ્યો જનતાએ આપ્યો એટલે જે બી નિર્ણય હોય સારા ખરાબ સંસ્થા જે બી હોય એના મૂળ હકદાર રાજ્યના નાગરિક હોય નાગરિક મત આપે અને સભ્ય ચૂંટાય અને એ સભ્ય આગળ કામગીરી કરતા હોય છે તો વિધાનસભા એ રાજ્ય સરકાર બનાવવાનું માટે મહત્વનું ગુરુ છે જેની વધારે સીટો આવે એની સરકાર બને તો સીટો વધારે આવી ઓછી આવી એના નક્કી કોણ કરે રાજ્યના મતદાતાઓ કરે વિધાનસભામાં રાજ્યપાલ દ્વારા એક સભ્ય પોતાની ઈચ્છા હોય તો એક વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે અનુચ્છેદ નંબર ત્રણસો તેત્રીસ અનુસાર અનુચ્છેદ નંબર ત્રણસો તેત્રીસ અનુસાર રાજ્યપાલને એવું લાગે કે કોઈ એક જાતિનું વર્ચસ્વ છે હવે કોઈ એવી કોમ્યુનિટી છે માનો કે ગુજરાતમાં શીખ કોમ્યુનિટી છે કદાચ ચૂંટણીમાં ભાગ લે તો એને મત પૂરતા ન મળે ગુજરાતમાં એટલી બધી શીખ વસ્તી નથી તો કદાચ ના પણ ચૂંટાય અને પણ રાજ્યપાલને એવું લાગે કે એમનું પ્રતિનિધિત્વ જળવાઈ રહેવું જોઈએ તો એ એક સભ્યને મૂકી શકે અથવા તો એંગ્લો ઇન્ડિયન સભ્ય આપણે એવો શબ્દ કરીએ કે જેના મૂળ માતા કે પિતા બે એક ભારતીય નથી તો એવા સભ્યને રાજ્યપાલ ઈચ્છે પોતાની ઈચ્છા હોય તો એક સભ્ય મૂકી શકે ત્રણસો તેત્રીસ અનુસાર જોકે હવે એંગ્લો ઇન્ડિયન મૂકવાનું બંધ કરી દીધું છે ત્યારબાદ ગુજરાત વિધાનસભાની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે કુલ વિધાનસભાની સીટો એકસો ને છે

ગુજરાતની પ્રથમ વિધાનસભામાં બેઠકો હતી એકસો બત્રીસ ગુજરાતમાં બીજીમાં કેટલી હતી એકસો ચોપન ત્રીજી ચોથી વિધાનસભામાં કેટલી બેઠકો હતી એકસો પાંચથી લઈ અને પંદર સુધી કેટલી બેઠકો હતી એકસો બ્યાસી હવે બંધારણમાં એવું કહેવાય કે બે હાજર એકમાં ચોર્યાસી સુધારો થયેલો કઈ સાલમાં તો કે બે હાજર કેટલામાં સુધારો ચોર્યાસી સુધારો અને એમાં એવું નક્કી થયું કે બે હાજર છવ્વીસ સુધી કોઈ પણ ગૃહની સભ્ય સંખ્યામાં વધારો થશે નહીં તો માની લો કે કદાચ હવે બે હાજર પછી નવું સીમાંકન થાય અને સીટોની સંખ્યા વધે તો એકસો પ્રમાણે યાદ રાખીશું પહેલી વિધાનસભામાં એકસો બત્રીસ બીજીમાં એકસો ચોપન ત્રીજી ચોથી એકસો અડસઠ અને પાંચ થી લઈને પંદર એકસો ને બ્યાસી આપણે વિધાનસભાની વાત કરીએ જે કેવું ગૃહ હતું નીચલું ગૃહ છે હવે આપણે વાત કરીએ વિધાન પરિષદની જે કેવું ગૃહ છે ઉપલું ગૃહ છે વિધાન પરિષદ એ રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ છે એકસો અડસઠ એકસો સિત્તેર એ વિધાનસભા સાથે સંકળાયેલ અનુચ્છેદ છે એકસો ઓગણ એકસો એકોતેર એ વિધાન પરિષદ સાથે સંકળાયેલા છે ભારતમાં છ રાજ્યમાં વિધાન પરિષદ આવેલી છે વિધાનસભા એ ભારતના દરેક રાજ્યમાં હતી અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક્સ્ટ્રા હતી વિધાન પરિષદ એ રાજ્યની ઈચ્છા પ્રમાણે રચાતું ગૃહ છે રાજ્યની ઈચ્છા હોય તો એની રચના થાય બાકી વિખેરાઈ જાય ભારતમાં અત્યાર સુધી છ રાજ્ય એવા છે કે જેની પાસે વિધાન પરિષદ છે આમ સાત હતા પણ જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી કે કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા બે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એટલે એક ઓછી થઈ ગઈ તો અત્યારે છ છે ભારતમાં છ રાજ્યમાં વિધાન પરિષદ આવેલી છે કયા કયા છ છે તો કે આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર તેલંગણા બિહાર અને કર્ણાટક એને યાદ રાખવા માટે આપણે આવી એક નાનકડી ચાવી યાદ રાખી શકીએ આવું શક્તિ કપૂરનો લેકો છે તમે જૂના પિક્ચર જોયા હોય ને તો શક્તિ કપૂર આમ બોલે આવું તો એ આવું ઓકે જમતે બીક ક્ષેની શું આવું જમતે બીક ક્ષેની શક્તિ કપૂરની દીકરી છે તમે કદાચ એમને પિક્ચરમાં જોતા હશો શ્રદ્ધા કપૂર એ જમતી નહોતી ડાયટિંગ ઉપર હતી એમ એટલે એના પપ્પાએ કીધું કે આવું જમતે બીક છે ખાતી વખતે બેટા બીવા નહીં કે તું તાર ખા સામે થોડી કસરત કરી લેવાની તો આવું જમતે બીક છે આવી એક નાનકડી લાઈન યાદ રાખો તો તમારા મનમાંથી એક એક અક્ષરે એક એક રાજ્ય પૂટે આવું આંધ્રપ્રદેશ ને ઉત્તર જ એટલે જમ્મુ કાશ્મીર જે હવે બંધ થઈ ગયું મ એટલે મહારાષ્ટ્ર તે એટલે તેલંગણા બી ક બી એટલે બિહાર ને ક એટલે કર્ણાટક આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર તેલંગણા બિહાર અને કર્ણાટક એમ કરીને ભારતમાં કેટલા રાજ્ય તો કે છ રાજ્ય એવા છે કે જ્યાં વિધાન પરિષદ આવેલી છે કેટલા રાજ્ય છ આવું આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ પ્રદેશ તે એમાંથી જમ્મુ કાશ્મીર નીકળી ગયું મ એટલે મહારાષ્ટ્ર તે એટલે તેલંગાણા બે એટલે બિહાર ને કયો એટલે કર્ણાટક એમ કરીને કેટલા રાજ્ય છ રાજ્ય કે જ્યાં વિધાન પરિષદ છે સામાન્ય રીતે કોઈ પણ રાજ્યમાં વિધાન પરિષદ બનાવી હોય તો એમાં મિનિમમ ચાલીસ સીટો થવી જોઈએ મિનિમમ કેટલી થવી જોઈએ ચાલીસ સીટો મિનિમમ હોવી જોઈએ અને વિધાનસભાની મેક્ઝિમમ સભ્ય સંખ્યા છે વિધાન પરિષદની એ વિધાનસભાની સંખ્યાના વન બાય થર્ડ કરતા વધારે ન હોવી જોઈએ વન થર્ડ કરતા વધારે નહીં અને ચાલીસ કરતા ઓછી નહીં હવે માની લો કે કોઈ એક રાજ્ય છે એની વિધાનસભાની સીટો વિધાનસભાની સીટો એકસો વીસ છે એકસો વીસ એને આપણે વન થર્ડ કરીએ વન બાય થ્રી ત્રણ ચોક બાર એટલે ચાલીસ થયા મતલબ કે જો રાજ્યમાં વિધાનસભાની સીટો એકસો ને વીસ થી વધુ હોય ઓકે તો મિનિમમ ચાલીસ બેઠકો થાય વિધાન પરિષદની એટલે વિધાનસભામાં એકસો વીસ થી વધારે બેઠક હોય ને તો એવા રાજ્યમાં તમે વિધાન પરિષદ બનાવ શકો બાકી માનો કે કોઈ જગ્યાએ નેવું હોય તો નેવું ગુણ્યા વન બાય થ્રી ત્રણ તરી નેવું એટલે ત્રીસ થયા મિનિમમ સંખ્યા કેટલી જોઈએ ચાલીસ તો જે રાજ્યની વિધાનસભાની સીટો નેવું હોય તો એના વન થર્ડ કરીએ તો ત્રીસ થાય તો મિનિમમ કેટલી જોઈએ વિધાન પરિષદ માટે ચાલીસ તો અહીંયા વિધાન પરિષદ બને નહીં એકસો વીસથી ઓછી હોય માનો કે પંજાબમાં એકસો ને સત્તર છે તો એકસો સત્તર ભાગ્યા વન બાય થ્રી કરીએ ઓકે તો ચાલીસ કરતાં કેવા આવે ઓછા આવે તો અહીંયા મેળ પડે નહીં તો કોઈ પણ રાજ્યમાં વિધાન પરિષદ બનાવી હોય તો વિધાનસભાની સીટો કમસે કમ એકસો વીસથી વધુ હોવી જોઈએ તો એના વન થર્ડ એટલે ત્રીજો ભાગ એ ચાલીસ કરતા વધારે થાય અને મિનિમમ ચાલીસ બેઠકો હોવી જોઈએ મિનિમમ ચાલીસ બેઠક જોઈએ મેક્ઝિમમ એક વન વધારે થી વધારે જોઈએ મતલબ કે માની લો કે ગુજરાતમાં એકસો ને એસી બેઠકો આપણે અંદાજીત ગણીએ એનો ત્રીજો ભાગ એટલે વન બાય ત્રી ત્રણ છક અઢાર એટલે સાહીઠ તો ગુજરાતમાં માનો કે વિધાન પરિષદ બને તો મિનિમમ ચાલીસ કરતાં તો વધારે થઈ ગઈ કેટલી સીટો થાય તો કે સાહીઠ તો સાહીઠથી થી વધારે ન હોવી જોઈએ એટલે ઓછામાં ઓછી ચાલીસ વધારેમાં વધારે સંખ્યા કેટલી હોય તો કે વિધાનસભાના ત્રીજા ભાગ કરતાં વધારે ન હોવી જોઈએ વિધાન પરિષદ એ રાજ્યની ઈચ્છા પ્રમાણે રચાતું ગૃહ છે પછી વિધાન પરિષદમાં સભ્યની ચૂંટણી જે તે રાજ્યના ધારાસભ્યો માન્ય યુનિવર્સિટીના પ્રોફેસરો ડિગ્રીધારી વિદ્યાર્થી સેનેટના સભ્યો સેલિબ્રિટી આ વગેરે ભાગ લે છે આપણે એવું કીધું તો આગળ વિધાનસભામાં ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય એટલે કે અઢાર વર્ષથી ઉપરનો વ્યક્તિ મતદાન કરી શકે અહીંયા વિધાન પરિષદમાં ચૂંટણી પરોક્ષ રીતે થાય આ ગુજરાતમાં નથી એટલે કદાચ પ્રેક્ટિકલી આપણે ન સમજી શકીએ તો પરોક્ષ રીતે થાય એનો મતલબ શું તો કે બધાએ નાગરિકે મત આપવાનો નથી તો કોણ કોણ મત આપે તો કે પાંચ જણા છે કેટલા જણા છે પાંચ જણા આ મારી સાથે આમ હાથ કરજો એક એક વસ્તુ બોલતા જજો અને આ હાથ આંગળી અંગૂઠો વાળતા જજો એક વિધાનસભાના સભ્ય એટલે ધારાસભ્ય ભાગ લે થઈ ગયું એક ધારાસભ્ય પછી બે સો વાળા છે સ એટલે સેલિબ્રિટી અને સ એટલે સેનેટના સભ્યો સ એટલે સેલેબ્રિટી સ એટલે સેનેટના સભ્ય એક પ્રોફેસર અને ડિગ્રીધારી વિદ્યાર્થી એમ કરીને કેટલા પાંચ જણા ભાગ લે ફરીથી બોલજો પાંચ જણા કયા કયા એક ધારાસભ્ય એક સ એટલે સેલેબ્રિટી એક સ એટલે સેનેટના સભ્યો ડિગ્રીધારી વિદ્યાર્થી અને પ્રોફેસર આમ કરીને કેટલા લોકો લે પાંચ લોકો ભાગ લે એટલે બધે બધા અઢાર વર્ષથી ઉપરના નાગરિક મતદાન કરી શકતા નથી અઢાર વર્ષથી ઉપરનો વ્યક્તિ મતદાન કરીને પોતાના સભ્યને ચૂંટે તો એને પ્રત્યક્ષ કહેવાય અહીંયા એ વ્યક્તિ નથી એટલે આને પરોક્ષ કહેવાય કે તમે જે વ્યક્તિને ચૂંટ્યા ધારાસભ્ય તરીકે હવે ધારાસભ્ય તમારા વતી જઈને મતદાન કરી આવે છે તમે નથી જતા તમારા વતી કોઈક જાય છે એટલે એને કહેવાય પરોક્ષ દાદા વિધાન પરિષદમાં ચૂંટણી કેવી રીતના થાય છે તો કે પરોક્ષ રીતે થાય છે એમાં કોણ ભાગ લે એમાં પાંચ જણા ભાગ લે માન્ય ધારાસભ્ય સેનેટર સભ્યો સેલિબ્રિટી ડિગ્રીધારી વિદ્યાર્થી અને પ્રોફેસર ઘણા ડિગ્રી ધારી વિદ્યાર્થીઓ એટલે એમના મનમાં એવું થાય

આ શું છે તો કે વિધાન પરિષદ ગૃહ છે કેટલા ભાગ પડ્યા આ એક આ બે અને વિધાન પરિષદ હોય બધાની થાય તો કે નહીં એક બેન ત્રણ ભાગ છે તો ત્રણ માંથી એક ભાગની ચૂંટણી થાય ત્રણ માંથી એક માનો કે આ ભાગના સભ્ય નવા એવા અને એટલા સભ્ય બહાર ગયા ફરી બે વર્ષ બાદ

એટલે જે વ્યક્તિ સભ્ય તરીકે એન્ટર થાય એ બે વર્ષ ચાર વર્ષ છ વર્ષ અને પછી પાછું બાર એટલે જોજો ત્રણ શબ્દ છે ખાસ યાદ રાખવા જેવું છે વિધાન પરિષદમાં સભ્યની ચૂંટણી દર બે વર્ષે થાય દર બે વર્ષે કોની થાય તો કે વન થર્ડ એક તૃતીયા સભ્ય નવા આવે અને એટલા સભ્ય બહાર જાય એટલે તમને એવું પૂછે કે વિધાન પરિષદ ગૃહનો સમયગાળો કેટલો તો કે ન હોય કેમ ન હોય તો કે ગૃહ બારે માસ ચાલુ ચાલુ રહે ગૃહ કાયમી કેવું રહે ચાલુ એક ભાગ જાય એટલા ભાગ નવા આવે બે એમને ગૃહ કાયમી છે ગૃહ કેવું છે કાયમી વિધાનસભા હતું એ હંગામી હતું સભ્ય આવ્યા પાંચ વર્ષ થયા પાછા ગયા અહીંયા એવું નથી ગૃહ કાયમી ચાલુ ને ચાલુ એટલે ગૃહનો સમયગાળો ન હોય કેમ તો કે કાયમી ગૃહ છે ગૃહ કેવું છે કાયમી વિધાન પરિષદ કાયમી ગૃહ છે ઓકે એનો સમયગાળો ના હોય કાયમી ચાલુ ચાલુ રહે તો ચૂંટણી ક્યારે થાય ચૂંટણી દર બે વર્ષે થાય બધાને થાય તો નહીં એક તૃતીયા સભ્ય નવા આવે એટલા સભ્ય બહાર જાય ચૂંટણી કેટલા વર્ષે થાય દર બે વર્ષે એક તૃતીયા સભ્ય નવા આવે એટલા સભ્ય બહાર જાય તો જે સભ્ય નવા આવ્યા છે એ કેટલા વર્ષ જાય એટલે સભ્યનો સમયગાળો કેટલો છ વર્ષનો ગૃહનો સમયગાળો ફરી કહું છું ગૃહનો સમયગાળો ન હોય કેમકે ગૃહ કેવું છે કાયમી કાયમી છે માનો કે આપણે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે એવું કહીએ કે અમુક લોકો ચિરંજીવી છે જેમ કે ભગવાન પરશુરામ હવે તમને કોવું કે ભગવાન પરશુરામની ઉંમર કેટલી

દર બે વર્ષે ચૂંટણી થાય એક તૃત્યાંશ ન આવે એક તૃત્યાંશ બહાર જાય વિધાન પરિષદમાં સભ્યની ચૂંટણી દર બે વર્ષે થાય છે એટલે કે દર બે વર્ષે એક તૃત્યાંશ સભ્યની નિમણૂંક થાય એટલા સભ્યો નિવૃત્ત થાય છે આથી પરિષદમાં સમયગાળો કેટલા વર્ષનો હોય છ ફરી એકવાર ચોખ્ખું કરું છું વિધાનસભા પૂછે ને તો બધામાં પાંચ 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 ગૃહનો સમયગાળો પાંચ વર્ષ સભ્યનો સમયગાળો પાંચ ચૂંટણી પાંચ વર્ષ ગૃહ કેવું કહેવાય બિન કાયમી હંગામી અહીંયા ગૃહ કેવું કહેવાય કાયમી ગૃહનો સમયગાળો ન હોય કેમ તો કે કાયમી છે

એક સભ્ય મુકતા હતા અનુચ્છેદ નંબર ત્રણસો અનુસાર વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા વન બાય ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે આ વન બાય સિક્સ કયા હોય સાહિત્ય સંગીત રમત પૂર્વ રાજકારણી કલા અલગ અલગ ક્ષેત્રમાંથી હોય માની લો કે રમતવીરમાંથી પૂર્વ રાજકારણી માંથી એક એક વ્યક્તિને ઉપાડે જેથી કરીને એ લોકો ગૃહમાં બેસે તો ગૃહમાં એ ક્ષેત્રનો વિકાસ કરી શકાય એટલા માટે રાજ્યપાલ કેટલા સભ્ય વન બાય સિક્સ

ગુજરાતમાં વિધાન પરિષદનો અસ્તિત્વ નથી ભારતના છ રાજ્યમાં જ છે એમાં ગુજરાત આવતું નથી એટલે માનો કે તમને એવું પૂછે કે ગુજરાતમાં વિધાન પરિષદ ક્યાં છે ગાંધીનગર ગાંધીનગર છે છે વિધાનસભા પરિષદ ગુજરાતમાં નથી ગુજરાતમાં નથી વિધાન પરિષદના સભ્યોને એમ કહેવાય મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ વિધાનસભાને કીધું તું એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવસેબ્લી અહીંયા કહેશું એમ એલસી મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ વિધાન પરિષદની રચના માટે જોગવાઈ છે કે તેની બેઠકો રાજ્યની વિધાનસભાની કુલ બેઠકની સંખ્યાના વન થર્ડથી વધવી જોઈએ નહીં વિધાન પરિષદમાં કુલ સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ મેક્ઝિમમ તો કે વિધાનસભાના ત્રીજા ભાગ કરતાં વધવી ન જોઈએ અને ચાલીસ કરતાં ઓછી ન હોવી જોઈએ વિધાન પરિષદની સભ્ય સંખ્યા ચાલીસથી ઓછી હોવી જોઈએ નહીં ચાલીસથી ઓછી નહીં અને વિધાનસભાની સભ્યના વન થર્ડ કરતાં વધુ ન હોવી જોઈએ વિધાનસભા અને વિધાન પરિષદ વચ્ચેનો તફાવત જોઈએ હવે આપણે જે બે ભણ્યા એના બેઝ ઉપર વિધાન પરિષદ એ ઉપલું છે વિધાનસભા અને પરિષદની વાત કરીએ તો વિધાનસભાની સંખ્યા કેટલી છે તો કે એકત્રીસ ભારતના અઠ્યાવીસ રાજ્ય અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી પુડુચેરી જમ્મુ કાશ્મીર એમ કરીને એકત્રીસ પરિષદ કેટલી છે છ કલમ નંબર વિધાનસભા એકસો સિત્તેરમાં વિધાનસભાની સંરચનાની જોગવાઈ આપી છે વિધાન પરિષદની સંરચના આપી છે એકસો માં એકસો અડસઠ અને એકસો ઓગણ એ પણ આ બંનેને લાગુ પડે છે મુદત વિધાનસભામાં કોઈ વ્યક્તિ સભ્ય બને તો એનો સમયગાળો કેટલો હોય પાંચ વર્ષ ને પરિષદમાં કેટલો હોય તો કે છ વર્ષ સભ્ય બનવા માટે ઉંમર વિધાનસભામાં નીચલું ગૃહ છે પચીસ વર્ષ પરિષદ ઉપલું ગૃહ છે ત્રીસ વર્ષ ગૃહ વિધાનસભા એ નીચલું ગૃહ કહેવાય પરિષદ એ ધારાસભાનું રાજ્યનું ઉપલું ગૃહ કહેવાય પછી વિધાનસભા છે બિન કાયમી અથવા હંગામી ગૃહ કહેવાય પરિષદ છે એ કાયમી ગૃહ કહેવાય કેમ કે આનો સમયગાળો પાંચ વર્ષ હોય ઓલું કાયમી ચાલુ રહે સિક્સ સભ્યની પસંદગી કરે છે જે કલા સાહિત્ય સંગીત રમજગત પૂર્વ રાજકારણી અર્થશાસ્ત્ર વગેરે ફિલ્ડમાંથી હોય છે વિધાનસભાની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય એટલે કે અઢાર વર્ષથી ઉપરની વ્યક્તિ મતદાન કરીને પોતાના નેતા પસંદ કરે છે પરિષદમાં પરોક્ષ રીતે થાય છે

વિધાન પરિષદ કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશમાં નથી રાજ્યમાં માન છ છે તો કેન્દ્ર શાસિતમાં તો કઈથી હોય ગુજરાતમાં વિધાનસભા કોના નામે છે તો કે વિઠલભાઈ પટેલ ભવન ગાંધીનગર ગુજરાતમાં વિધાનસભા ક્યાં છે ગાંધીનગર ખાતે કયા મહાનુભાવના નામે છે વિઠલભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલના ભાઈ જયારે વિધાન પરિષદ તો કે ગુજરાતમાં વિધાન પરિષદ નથી તો આ બેઝિક તફાવત થયો વિધાનસભા અને વિધાન પરિષદ માની લો કે આટલી તમારા મગજમાં સમજણ પડી હોય તો આને હું બેઝિક કહું છું કે તમને આટલું તો મિનિમમ આવડતું હોવું જોઈએ તમે એવું કહો આટલું તો આવડે આમાં શું છે તો હવે આગળ જઈએ હવે આગળનું જે લેવલ છે એમાં સિત્તેર ટકાથી વધારે આની આ જ વસ્તુ હશે સિત્તેર ટકા ત્રીસ ટકા કંઈક નવું આવશે જો આ સિત્તેર ટકા તમને આવડતું હોય તો એના બેઝ ઉપર ઓલું ત્રીસ ટકા તમે વધારે ગ્રહણ કરી શકો સ્વીકારી શકો એક્સેપ્ટ કરી શકો જેને આપણે એડવાન્સ કહીએ છીએ તો હવે એની ચર્ચા કરીએ વિધાનસભા પણ આ એડવાન્સમાં એમ આગળ નતું બેઝિક હતું હવે આ એડવાન્સ અનુચ્છેદ નંબર એકસો સિત્તેરમાં વિધાનસભાની સંરચનાની જોગવાઈ છે આવડે ગુજરાત વિધાનસભાની સભ્ય સંખ્યા એકસો બ્યાસી છે આવડે વિધાનસભા એ રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ છે આવડે કાયમી ગૃહ નથી હંગામી કહેવાય અથવા તો બિનકાયમી કહેવાય અનુચ્છેદ નંબર એકસો સિત્તેર દરેક રાજ્યની એક વિધાનસભા જેમાં સીધી ચૂંટણીથી ચૂંટાયેલા વધુમાં વધુ પાંચસો અને ઓછામાં ઓછા સાહીઠ સભ્યની બનેલી હશે દરેક રાજ્યમાં તેના પ્રાદેશિક મતદાર મંડળોની વસ્તી અને તેને ફાળવવામાં આવેલી બેઠકોની સંખ્યાનું પ્રમાણ શક્ય હોય ત્યાં સુધી દરેક જગ્યાએ સમાન રહેશે તો એ પણ આપણે આગળ ચર્ચા કરી કે ઓછામાં ઓછી બેઠકો સાહીઠ અને વધુમાં વધુ પાંચસો હોવી જોઈએ અપાત તરીકે અનુચ્છેદ નંબર મુજબરમમાં ચાલીસ તો ચલાવી લેવાનું ચોર્યાસી માં બંધારણીય સુધારા દ્વારા બે હાજર એક દ્વારા બે હાજર એકમાં બે હાજર છવ્વીસ સુધી વિધાનસભાની મત વિસ્તારની બેઠકોમાં સંખ્યામાં બે એકની વસ્તી ગણતરી મુજબ રહેશે ચોર્યાસી બંધારણીય સુધારો

ચોર્યાસી મો સુધારો બે હજાર એકમાં થયેલો અને એમાં એવું નક્કી થયું કે બે હજાર ને છવ્વીસ સુધી સભ્ય સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં અઢાર વર્ષથી ઉપરના વ્યક્તિ મતદાનનો અધિકાર ધરાવે છે એટલે વિધાનસભામાં ચૂંટણી કેવી રીતના થાય છે તો કે પ્રત્યક્ષ રીતે પંચોતેર હજારની વસ્તી દીઠ એક બેઠકનું ધારણ સ્વીકારેલું છે આ બે હજાર એકની વસ્તી પ્રમાણે છે હવે કદાચ બની શકે કે એમાં ચેન્જીસ ફેરફાર થઈ શકે પંચોતેર હજારની વસ્તી દીઠ એક બેઠકનું ધારણ અનુચ્છેદ નંબર 173 ત્રણ મુજબ દરેક વસ્તી ગણતરી પછી વિધાનસભાની બેઠકોની ફેર ગોઠવણી કરવામાં આવશે પણ પછી પાછળ તેવું કીધું બે હજાર એકમાં ચોર્યાસી માં સુધાર દ્વારા કે બે હજાર છવ્વીસ સુધી બેઠકોમાં ફેરફાર થશે નહીં વિધાનસભાની સભ્ય સંખ્યા અઠ્યાવીસ રાજ્ય વત્તા ત્રણ કેન્દ્ર પ્રદેશ આમ કરીને ટોટલ અઠ્યાવીસ વત્તા ત્રણ એટલે એકત્રીસ થાય એમાં અઠ્યાવીસ રાજ્ય અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી પુડુચેરી અને જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ આવે છે અનુચ્છેદ નંબર ત્રણસો તેત્રીસ મુજબ રાજ્યપાલ એક એંગ્લો ઇન્ડિયન જાતિના સભ્યની પસંદગી કરી શકે છે ઈચ્છા હોય તો એક સભ્ય મૂકી શકે છે ઉપરાંત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે રાજ્યમાં તેમની વસ્તીના પ્રમાણ મુજબ વિધાનસભામાં બેઠકો અનામત રાખવામાં આવશે અને આ અનામત બે સુધી લંબાવવામાં આવેલું છે અને ધીમે ધીમે આગળ વધતું જાય છે એટલે વિધાનસભામાં પણ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિની બેઠકો અનામત હોય છે જે સેના આધારે હોય છે વસ્તીના પ્રમાણ મુજબ હોય છે ગુજરાત વિધાનસભાનું નામ કોના નામ મહાનુભાવના નામ ઉપરથી વિઠલભાઈ પટેલ ભવન જે ક્યાં આવેલું છે તો કે ગાંધીનગર ખાતે આવેલું છે લાયકાત લાયકાત વિધાનસભામાં શું જોઈએ જોઈએ નંબર મુજબ નાગરિક એની ઉંમર પચીસ વર્ષથી ઓછી ન હોવી જોઈએ જે તે રાજ્યના વતની હોવા જોઈએ ગુજરાતનો વ્યક્તિ ગુજરાતમાં ચૂંટણી લડી શકે પંજાબનો વ્યક્તિ પંજાબમાં ચૂંટણી લડી શકે જે તે રાજ્યના વ્યક્તિ હોવા જોઈએ કેન્દ્ર કે રાજ્ય સરકારમાં લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ કે ઉપદ લાભનું પદ હરાતા ન હોવા જોઈએ બે વર્ષ કે તેથી વધુ સજાને પાત્ર ઠેર ન હોવા જોઈએ બે વર્ષથી વધારે સજા થયેલી વ્યક્તિ હોય તો એ ન હોવા જોઈએ દસમી અનુસૂચિ મુજબ ગેરલાયકાત ઠરેલ ન હોવા જોઈએ અનુસૂચિ નંબર દસ મુજબ જે લાયકાત આપી છે એમાં યોગ્ય હોવા જોઈએ તો આની પહેલાં આપણે ખાલી એટલું કીધું હતું કે ભાઈ પચીસ વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ એના સિવાય અહીંયા ત્રણ ચાર વસ્તુ અલગ નવી શીખવા અનુચ્છેદ નંબર એકસો તોતેર મુજબ વિધાનસભાની સભ્ય બનવા માટે લાયકાત છે ભારતનો નાગરિક હોવો જોઈએ જે તે રાજ્યનો વતની હોવો જોઈએ કેન્દ્ર કે રાજ્ય સરકારમાં લાભનું પદ ધરાવતો ન હોવો જોઈએ બે વર્ષ કે તેથી વધુ સજાને પાત્ર ઠરાવેલ ન હોવો જોઈએ દસમી અનુસૂચિ મુજબ ગેરલાયકાત ન હોવો જોઈએ આ થઈ ગઈ વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત ચૂંટણી વિધાનસભાના સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય છે એટલે કે અઢાર વર્ષથી ઉપરના વ્યક્તિ મતદાન કરે છે અને ચૂંટણી જીતાડે છે રાજ્યની મતદાર યાદીમાં નામ ધરાવતા લોકો દ્વારા વિધાનસભાના સભ્યોની પ્રત્યક્ષ ચૂંટણી કરવામાં આવે છે વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે તો કે સંસદ બનાવે કોણ બનાવે છે સંસદ કાયદો બનાવવાનું કામ છે છે સંસદનું શપથ અધ્યક્ષ અથવા તો તેમના દ્વારા નિમાયેલ વ્યક્તિ બંધારણની ત્રીજી અનુસૂચિ મુજબ વિધાનસભાના સભ્યોને શપથ લેવડાવે છે જે વ્યક્તિ ચૂંટણીમાં ઉભા રહ્યા જીતી ગયા તો હવે એને શપથ લેવાના હોય એ શપથ કોણ લેવડાવશે તો કે વિધાનસભાના અધ્યક્ષ અથવા તો તેમના દ્વારા નિમાયેલી વ્યક્તિ બંધારણની ત્રીજી અનુસૂચિ મુજબ વિધાનસભાના સભ્યોને શપથ લેવડાવશે જ્યાં સુધી મંડળના સભ્ય દ્વારા ધારાસભ્ય તરીકે શપથ ન લે ત્યાં સુધી ગૃહની કાર્યવાહીમાં ભાગ ન લઈ શકે અને જો તે ભાગ લે તો એને દંડ થાય પાંચસો રૂપિયા રોજના દેવા પડે દંડ પેટે એટલે જે વ્યક્તિ ચૂંટણી જીતી જાય ત્યાંથી લઈને શપથ ન લે ત્યાં સુધી ગૃહમાં ભાગ લઈ શકે નહીં જ્યાં સુધી મંડળના સભ્ય ધારાસભ્ય તરીકે શપથ ન લે ત્યાં સુધી ગૃહની કાર્યવાહીમાં ભાગ ન લઈ શકે અને કદાચ ભાગ લે તો એને દંડ થાય પાંચસો રૂપિયા પ્રતિદિન અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પોતાના હોદ્દાના શપથ લેવાના હોતા નથી પરંતુ વિધાનસભાના સભ્ય તરીકે શપથ લેવાના હોય છે જ્યારે પણ ચૂંટણી પૂરી થાય બધા સભ્ય ચૂંટણીને આવે ત્યારે સભ્ય તરીકે ચૂંટણીમાં શપથ લઈ લે એમાંથી વ્યક્તિ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બનતા હોય છે એટલે એમને ફરી શપથ લેવાની જરૂર પડતી નથી કેમ કે શપથ લીધા હોય ત્યારે સભ્ય હોય માનો કે એકસો બ્યાસી જણા ભેગા થયા બધાએ સભ્ય તરીકે શપથ લઈ લીધી હવે એમાંથી એક વ્યક્તિને અધ્યક્ષ બીજા વ્યક્તિને ઉપાધ્યક્ષ મૂક્યા

કોના દ્વારા નક્કી થાય છે વિધાન મંડળ દ્વારા નક્કી કરવામાં આવે છે કાર્યકાળ પ્રથમ બેઠક માટે નિયત કરેલ તારીખથી પાંચ વર્ષ સુધી રહેશે વિધાનસભાનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય પાંચ વર્ષનો પરંતુ કટોકટીનું જાહેરનામું જ્યારે અમલમાં હોય ત્યારે સંસદ કાયદો કરીને તે મુદત સાથે એક વખત માટે એક વર્ષ સુધી લંબાવી શકે છે અને એવી રીતે ગમે તેટલી વાર વધારી શકે છે પરંતુ જાહેરનામાની મુદત પૂરી થયા પછી છ મહિનાથી વધારે લંબાવી શકાય નહીં એટલે વિધાનસભાનો સમયગાળો કેટલો હોય પાંચ વર્ષનો પણ માનો કે દેશમાં કટોકટી લાગુ પડે કોઈ યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય તો સંસદ કાયદો બનાવી અને પાંચ વર્ષની જગ્યાએ એક વર્ષ લંબાઈ શકે છ વર્ષે થાય રીતે એક વર્ષ લંબાઈ શકે હવે લંબાવવાની મુદત એક વર્ષની પતી જાય એના પછી વધુ વધુ કેટલા મહિના સુધી ચાલી શકે છ મહિના એનાથી વધારે લંબાવી શકાય નહીં વિધાનસભાના બે સત્ર વચ્ચેનો સમયગાળો છ માસથી ન હોવો જોઈએ વિધાનસભામાં સામાન્ય રીતે બે સત્ર હોય છે ઓકે અને આમ ત્રણ સત્ર હોય એક બજેટ સત્ર શિયાળુ સત્ર અને ચોમાસુ સત્ર તો વિધાનસભાના બે સત્ર વચ્ચેનો સમયગાળો છ માસથી વધુ ન હોવો જોઈએ નાણા બિલ માત્ર વિધાનસભામાં રજૂ થાય છે મુદત કેટલી હોય વિધાનસભાની તો કે પાંચ વર્ષની સભ્યની પણ પાંચ વર્ષની વિધાનમંડળના સભ્યનું રાજીનામું વિધાનસભાના સભ્યો ગૃહના અધ્યક્ષને સંબોધી અને વિધાન પરિષદના સભ્ય ગૃહના સભાપતિને સંબોધીને રાજીનામું આપે છે કોઈ વિધાનસભાના સભ્ય હોય તો એ ગૃહના અધ્યક્ષને સંબોધીને રાજીનામું આપશે કોઈ વિધાન પરિષદના સભ્ય હોય તો એ ગૃહના સભાપતિને સંબોધીને રાજીનામું આપે છે વિધાનમંડળના સભ્યોના વિશેષ અધિકાર અનુચ્છેદ નંબર મુજબના ગૃહના અને તેમના સભ્યોના અને સમિતિઓના સભ્યોને વિશેષ અધિકાર મળેલા હોય છે ઉચ્ચારેલા બાબતોને કોઈ પણ પડકારી શકાતા નથી હોય છે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બોલવા માંગે તો વિધાનસભા ગૃહમાં જઈને બોલે તો એની સામે કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી થાય નહીં એટલે ઘણા મુખ્યમંત્રી ઘણા ધારાસભ્યો એ ગૃહમાં બોલવામાં દબદબાટી બોલાવી દે કેમ તો કે એ વખતે જે પણ શબ્દ બોલશે એની સામે કાયદે કે કાર્યવાહી થશે નહીં હા પણ અધ્યક્ષને એવું લાગે કે ગરિમા ગૃહની ગરિમા જળવાતી નથી તો એમને સસ્પેન્ડ કરી શકે ગૃહમાંથી બહાર કઢાઈ શકે અનુચ્છેદ નંબર એકસો ચોરાણું મુજબ વિધાનમંડળના ગૃહના તેમના સભ્યોના અને સમિતિના સભ્યોને વિશેષ અધિકાર મળેલા છે તેઓ વિધાનમંડળમાં ઉચ્ચારેલા બાબતોને કોઈ પણ ન્યાયાલયમાં પડકારી શકાય નથી વિધાનસભાના કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તેની જાણ વિધાનસભાના સ્પીકરને કરવાની રહેશે કોઈ ધારાસભ્ય સામે ધારો કે કાયદા કે કાર્યવાહી કરવી હોય તો એના માટે પહેલા વિધાનસભાના સ્પીકરને એની જાણ કરવાની રહેશે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંધારણમાં અનુચ્છેદ નંબર એકસો અઠ્યોતેર મુજબ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક માટેની જોગવાઈ કરી છે કયા અનુચ્છેદમાં વન સેવન્ટી એટ આ વિધાનસભાઓ એકસો બ્યાસી સભ્ય માનો કે ગુજરાતમાં ચૂંટાય છે તો હવે એમનું મોનિટર જોઈએ ને એને અધ્યક્ષ કહેવાય જેમ આપણે નાના હતા ક્લાસમાં કેમ સ્કૂલમાં ભણતા હતા ત્યારે એક મોનિટર હોય અધ્યક્ષ તો એવું વિધાનસભામાં હોય કે એકસો બ્યાસીમાંથી એક વ્યક્તિ બધાની ધ્યાન રાખે અને અધ્યક્ષ કહેવાય એ ન હાજર હોય ત્યારે ઉપાધ્યક્ષ અનુચ્છેદ નંબર વન સેવન્ટી વિધાનસભાના વિસર્જન પછી પણ અધ્યક્ષ પોતાનું પદ છોડતા નથી જ્યાં સુધી વિધાનસભાનું પ્રથમ અધિવેશન ન મળે જે વ્યક્તિ અધ્યક્ષ હોય ગૃહનું કામ પૂરું થયું પાંચ વર્ષ પતી ગયા નવી ચૂંટણી થઈ નવા પાછા સભ્યો આવ્યા તો એને શપથ લેવડાવવા પડશે ને તો આ અધ્યક્ષ લેશે વિધાનસભા લેવડાવશે એમાંથી પછી એક વ્યક્તિને અધ્યક્ષ તરીકે નિમણૂક થશે વિધાનસભાના અધ્યક્ષ માત્ર વિધાનસભાને જવાબદાર છે કોઈ પણ અદાલતમાં ગૃહમાં અધ્યક્ષ દ્વારા આપેલ નિર્ણયને પડકારી શકાતો નથી માનો કે કોઈ અધ્યક્ષ કોઈ વ્યક્તિને સસ્પેન્ડ કરી દીધા તો એ પછી કેસ કોર્ટમાં જઈને કેસ ન કરે કે આની મને સસ્પેન્ડ કરી દીધા મને આનો આમની સામે કેસ કરવો છે એવું ન થાય જ્યારે અધ્યક્ષનો પદ ખાલી હોય ત્યારે ઉપાધ્યક્ષ અધ્યક્ષ તરીકે ફરજ બજાવે છે અનુચ્છેદ નંબર વન 180 એકસો ને અધ્યક્ષ ન હોય તો એની જગ્યાએ ઉપાધ્યક્ષ આવશે ઉપાધ્યક્ષ અધ્યક્ષને રાજીનામું આપે છે ઉપાધ્યક્ષને પોતાનું રાજીનામું આપવું હોય તો અધ્યક્ષને આપી શકે છે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ શપથ લેતા નથી વિધાનસભાના સભ્ય તરીકે શપથ લે છે જ્યારે શપથ લે ત્યારે બધા જ હોય છે એમાંથી પછી વ્યક્તિ માની લો કે તમે હું આપણે બધા એકસો બ્યાસી ચૂંટાઈને વિધાનસભામાં બેઠા ત્યારે જ્યારે આપણે શપથ લેશું ત્યારે બધા સભ્ય તરીકે લેશું પછી એમાંથી નક્કી થયું કાલો સામતભાઈને અધ્યક્ષ તરીકે મૂકી દો ઓકે ફલાણાભાઈને ઉપાધ્યક્ષ તરીકે મૂકી દો તો ઓલરેડી આપણે સભ્ય તરીકે શપથ લઈ લીધા છે હવે આપણે બીજી વાર શપથ લેવાના હોતા નથી

અધ્યક્ષનું મુખ્ય કાર્ય ગૃહની કાર્યવાહીનું નિયમન કરવાનું છે કોરમના અભાવે ગૃહને મોકૂફ રાખી શકે છે કોરમ એટલે એટલે મિનિમમ હાજરી કે કે માની લો છે તો તો ગૃહમાં કામગીરી થવી હોય હાજર હોવા જોઈએ માની લો ગૃહમાં દસ જ જણા છે તો ગૃહની કામગીરી મોકૂફ થઈ જાય કેમ તો કે મિનિમમ કોરમ તરીકે ઓછામાં ઓછી સંખ્યા હોવી જોઈએ એ નથી તો અધ્યક્ષ નું મુખ્ય કાર્ય ગૃહની કાર્યવાહીનું નિયમન કરવાનું છે કોરમના અભાવે ગૃહને મોકૂફ પણ રાખી શકે છે ગૃહમાં મતદાન વખતે મત આપવાનો અધિકાર નથી પરંતુ સરખા મત થાય ત્યારે નિર્ણાયક મત આપવાની સત્તા ધરાવે છે કાસ્ટિંગ વોટ કહેવાય અંગ્રેજીમાં મત માનો કે છે છે એમાંથી હાજર કોઈ એક મુદ્દા ઉપર નિર્ણય લેવાનો હતો એમાંથી પચા જાણે હા પાડી પચાજા ના પાડી માની લો સો માંથી પચાએ હા પાડી પચાએ ના પાડી એક અધ્યક્ષ હતા તો મત કેવા પડ્યા સરખા જ્યારે મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો મત આપે પોતાનો મત આપે એટલે એક સંખ્યા એકાવન થી જાય તો એ કે છે કે ગૃહમાં મતદાન વખતે મત આપવાનો અધિકાર નથી પરંતુ સરખા મત થાય ત્યારે પોતે નિર્ણાયક મત આપવાની સત્તા ધરાવે છે કેમ કે પોતે મૂળ તો ગૃહના સભ્ય છે એટલે જરૂર પડે તો આપવાનો અધ્યક્ષને દૂર કરવા માટે ચૌદ દિવસ પૂર્વે નોટિસ આપવી પડે છે રાષ્ટ્રપતિ કે અથવા તો અધ્યક્ષ કોઈ પણ હોય તો સામાન્ય રીતે ચૌદ દિવસ પહેલા એમને નોટિસ આપવી પડે એટલે એ જાતે જ રાજીનામું આપી દે રાજીનામું આપી દે તો કોઈ કાર્યવાહી કરવાની જરૂર પડતી નથી જો વિધાનસભામાં બહુમતીથી અધ્યક્ષને દૂર કરવાનો પ્રસ્તાવ પસાર થાય તો રાજીનામું આપવું પડે છે અને ઉપાધ્યક્ષ માટે પણ આ જ પ્રકારે જોગવાઈ છે કદાચ આપણે કોઈ વ્યક્તિને અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ મૂક્યા અને એવું લાગે કે નથી જોઈતા તો ચૌદ દિવસ પહેલા નોટિસ આપી અને પછી એમને બહુમતીથી દૂર કરી શકાય કોઈ ખરડો નાના ખરડો છે કે નહીં તે નક્કી કોણ કરે છે અધ્યક્ષ આ ભારતમાં લોકસભામાં અને ગુજરાતમાં બંને જગ્યાએ કોઈ પણ રાજ્યમાં સેમ હોય છે કે આપેલ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે નક્કી કોણ કરે છે તો કે ગૃહના અધ્યક્ષ નક્કી કરે છે બંધારણની દસમી અનુસૂચિ મુજબ સભ્યની યોગ્યતા નક્કી કરે છે કે સભ્ય યોગ્ય છે કે નહીં કાર્ય મંત્રણા સમિતિ નિયમ સમિતિ સામાન્ય ઉદ્દેશ સમિતિ એના અધ્યક્ષ હોય છે આ બાય ડિફોલ્ટ હોય વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની અધ્યક્ષ ના પાડી શકે છે વિધાનસભામાં સામાન્ય તે બે કાળ હોય બે પ્રકારના પ્રશ્ન હોય એક શૂન્ય કાળ અને એક પ્રશ્ન પ્રશ્નકાળ શૂન્યકાળ અને શૂન્ય કાળમાં અધ્યક્ષની મંજૂરી લેવાની જરૂર નથી પડતી પ્રશ્નકાળમાં અધ્યક્ષ અધ્યક્ષની મંજૂરી ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો કે કલ્યાણજી મહેતા ઓગણીસો સાહીઠમાં માં ગુજરાતની પહેલી વિધાનસભા બની ત્યારે પ્રથમ કોણ હતા તો કે કલ્યાણજી મહેતા અનુચ્છેદ નંબર એકસો બાણું વિધાનસભાના સભ્યની ગેરલાયક અંગે ઉલ્લેખ કરેલો છે વન નાઇન્ટી ટુમાં સભ્યોની ગેરલાયકાત આપી છે ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક એકસો હતી બીજીમાં એકસો ત્રીજી અને ચોથી એકસો અડસઠ પાંચથી લઈને પંદર એકસો ને બ્યાસી ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક એકસો માં સૌથી પહેલી બેઠક આવે કચ્છની અબડાસા કચ્છની અબડાસા એ ગુજરાતની એકસો બ્યાસીમાં સૌથી પહેલા નંબરની છે અને ગુજરાત વિધાનસભાની સૌથી છેલ્લી બેઠક આવે વલસાડમાં ઉમરગામ વલસાડની ઉમરગામ સૌથી છેલ્લી એટલે કચ્છથી ચાલુ થાય છેક વલસાડ સુધી જાય સુધી ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક અઢાર આઠ ઓગણીસો સાહીઠ ના રોજ મળી હતી પહેલી બેઠક ક્યારે મળી હતી અઢારમી ઓગસ્ટ ઓગણીસો ને સાહીઠ ના રોજ મળી હતી એટલે આગળના જે પ્રશ્નો છે એના બધા જવાબ તમને આમાં મળતા જશે સૌથી વધુ બેઠક ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ કેટલી તો કે ચારસો ને ત્રણ સૌથી વધારે વસ્તી ઉત્તર પ્રદેશમાં છે એટલે સૌથી વધારે ન્યા છે સૌથી ઓછી વસ્તી પૂછે તો સિક્કિમમાં એટલે ન્યા સૌથી ઓછી બત્રીસ બેઠકો છે તો આ તમારું એડવાન્સમાં વિધાનસભા કેવું એડવાન્સમાં એટલે તમને ખબર પડી કે જે બેઝિકમાં આવે એ તો બધે બધું એડવાન્સમાં આવે જ તે પણ એડવાન્સમાં એના કરતાં થોડુંક વધારે હોય એટલે એકવાર બેઝિક તમને આવડી જાય તો એના બેઝ ઉપર એના પાયા ઉપર તમે એડવાન્સ ગ્રહણ કરી શકો બરાબર ડાયરેક્ટ એકી હામટું ઉપાડો તો કદાચ ટફ પડી શકે પણ આવી રીતે ભાગલા પડી નાખો તો તમારા માટે થોડુંક ઈઝી થઈ જાય એવું ને એવું આપણને આપ્યું છે વિધાન પરિષદ અનુચ્છેદ નંબર એકસો એકોતેર મુજબ વિધાન પરિષદની સંરચના આપી છે વિધાન પરિષદ એ રાજ્યના વિધાનમંડળનું ઉપલું ગૃહ અથવા તો ઉચ્ચ સદન કહેવાય છે અનુચ્છેદ નંબર વન સિક્સટી નાઇન અનુસાર વિધાન પરિષદ ધરાવતા રાજ્યમાં નાબૂદી માટે તેને પરિષદ નહીં ધરાવતા રાજ્યમાં તેની સંરચના માટે કુલ સભ્ય સંખ્યાની બે તૃતીયાંશ બહુમતી પ્રમાણે હાજર રહીને પ્રસ્તાવ પસાર કરે તો સંસદ કાયદાથી તેની જોગવાઈ કરી શકે છે અનુચ્છેદ નંબર ત્રણસો અડસઠ મુજબ બંધારણી સુધારો માનવામાં આવશે નહીં માનો કે કોઈ રાજ્યમાં વિધાનસભા છે પછી હવે એને પરિષદ બનાવી કે નથી બનાવી તો એના માટે બે તૃત્યાંશ લોકો હા પાડે

જે કુલ સીટો છે એના વન થર્ડ કરતા વધારે ન હોવી જોઈએ અને ચાલીસ કરતા ઓછી ન હોવી જોઈએ ભારતના છ રાજ્ય ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ તેલંગણા કર્ણાટકમાં વિધાન પરિષદ આવેલી છે આપણે યાદ રાખ્યું હતું આવું જમતે બીક છેની આવું આંધ્રપ્રદેશ ઉત્તર પ્રદેશ જ એટલે જમ્મુ કાશ્મીર નીકળી ગયું મ એટલે મહારાષ્ટ્ર તે એટલે તેલંગણા બી એટલે બિહાર ને ક એટલે કર્ણાટક દરેક રાજ્યમાં વિધાન પરિષદ નથી તેનું કારણ તો કે વિધાન પરિષદની રચના માટે જોગવાઈ છે કે તેની બેઠકો તે રાજ્યની વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યાના વન થર્ડથી વધવી જોઈએ નહીં એક વધારે ન હોવી જોઈએ અને ચાલીસ કરતાં ઓછી ન હોવી જોઈએ વિધાન પરિષદની સભ્ય સંખ્યા ચાલીસ કરતાં ઓછી ન હોવી જોઈએ માની લો કે પંજાબ વિધાનસભાની બેઠકો કેટલી છે એકસો સત્તર એકસો સત્તરના વન થર્ડ કરીએ એટલે આડત્રીસ પોઈન્ટ એકસઠ આવે એટલે કે ઓગણચાલીસ થાય મતલબ કે ચાલીસ થી ઓછી થાય છે એટલે ત્યાં રચના ન થઈ શકે એટલે દરેક રાજ્યમાં કેમ નથી કેમ કે એની સંખ્યા વિધાનસભાની સંખ્યા એકસો વીસ કરતા ઓછી હોય તો ત્યાં ચાલીસ સભ્ય થાય નહીં અને મિનિમમ ચાલીસ જોઈએ એટલે ચાલીસ સભ્ય વિધાન પરિષદમાં બનાવો હોય તો વિધાનસભામાં એકસો બેઠક હોવી જોઈએ છત્તીસગઢની વિધાનસભામાં માની લો કે નેવું બેઠક છે તો કરીએ ત્રીસ થાય તો એ ચાલીસ કરતા ઓછા છે એટલે ત્યાં વિધાન પરિષદની રચના થઈ શકે નહીં એટલે ભારતના દરેક રાજ્યમાં નથી વિધાન પરિષદ અને માનો કે ધારો કે ગુજરાતમાં એકસો બ્યાસી છે તો સાહીઠ કરતા વધારે છે પણ ગુજરાતના વિધાનસભાના સભ્યો નથી ઈચ્છતા તો રાજ્યની ઈચ્છા પ્રમાણે છે બનાવી કે ન બનાવી માનો કે ગુજરાતના વિધાનસભાના સભ્ય ઈચ્છે કે વિધાન પરિષદ બનાવી છે તો બની શકે સભ્યો ઉપર ડિપેન્ડ કરે વિધાન પરિષદમાં સભ્ય થવા માટે ઓછામાં ઓછા ત્રીસ વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ વિધાનસભા એમાં પચીસ હતા પરિષદમાં ત્રીસ વર્ષ ભારતનો નાગરિક હોવો જોઈએ સંસદ દ્વારા નક્કી કરેલ બધી જ યોગ્યતા ધરાવતો હોવો જોઈએ મતદાર મંડળ તો કે વન બાય થર્ડ સભ્ય વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાયેલા હોય છે એક તૃતીયાંશ સભ્ય કોણ નક્કી કરે છે વિધાનસભાના સભ્યો વન બાય ત્રણ સભ્ય સ્થાનિક સત્તા મંડળ એટલે કે નગરપાલિકા પંચાયત જિલ્લા બોર્ડના સભ્યો દ્વારા ચૂંટાયેલા હોય છે સભ્યોની રાજ્યપાલ દ્વારા કલા વિજ્ઞાન સાહિત્ય સરકારી પ્રવૃત્તિઓ જેવા ક્ષેત્રમાંથી નિમણૂક થાય છે વન બાય ટ્વેલ્વ સભ્ય સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ મતદાર મંડળ દ્વારા ચૂંટાય છે જેઓએ ત્રણ વર્ષ પહેલા સ્નાતકની પદવી લીધી હોવી જોઈએ વન બાય ટ્વેલ્વ સભ્ય શિક્ષક મતદાર મંડળ દ્વારા ચૂંટાયેલો હોય છે જેઓ ઓછામાં ઓછા ત્રણ વર્ષથી માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સાથે સંકળાયેલા હોવા જોઈએ એટલે આપણે એવું કીધું હતું કે વિધાન પરિષદમાં સભ્યની ચૂંટણી કેવી રીતના થાય છે પરોક્ષ રીતે તો એમાં કોણ ભાગ લે તો કે ધારાસભ્યો સેલિબ્રિટી સેનેટના સભ્યો ડિગ્રીધારી વિદ્યાર્થી અને પ્રોફેસરો ભાગ લે છે તો આ અલગ અલગ બધા વિતરો ભાગ લેતા હોય છે એટલે ચૂંટણી કેવી કહેવાય પરોક્ષ કહેવાય ચૂંટણી અપ્રત્યક્ષ રીતે થાય છે અપ્રત્યક્ષ એટલે પરોક્ષ રીતે થાય છે સભ્યોની ચૂંટણી સમપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત પદ્ધતિ પ્રમાણે થાય છે બધી જગ્યાએ ઓકે એનું જે પ્રતિનિધિત્વ છે એ જળવાઈ રહેવું જોઈએ વિધાન પરિષદની ચૂંટણી દર બે વર્ષે થાય છે એટલે કે દર બે વર્ષે એક સભ્ય નિવૃત્ત થાય છે અને એટલા ઉમેરાય છે ચૂંટણી બે વર્ષે વન થર્ડ ત્રણ માંથી એક ભાગ નવો પરિષદમાં ગૃહની બેઠકમાં કોરમ માટે દસ સભ્યો અથવા તો કુલ સભ્યના વન બાય થર્ડ વન બાય ટેન એમાંથી જે વધુ હોય તે ગણાય ઓછામાં ઓછા કેટલા સભ્યો દસ અથવા તો માનો કે કોઈ રાજ્યમાં ચાલીસ છે ચાલીસ ના દસ ટકા એટલે દસ ના છેદમાં સો એટલે મિનિમમ કેટલા થયા ચાર પણ ઓછામાં ઓછા કેટલા સભ્ય જોઈએ દસ કોરમ માટે દસ સભ્ય અથવા તો કુલ સભ્યોના વન બાય ટેન એટલે કે દસ ટકા બંને માંથી જે વધુ હોય તે કાર્યકાળ વિધાન પરિષદ કેવું ગૃહ કેવું છે કાયમી ગૃહ છે વિધાનસભા છે એ બિન કાયમી છે એનો સમયગાળો કેટલો હોય પાંચ પરિષદ કાયમી ગૃહ છે કાયમી ગૃહ હોય એટલે એનો સમયગાળો હોતો નથી વિધાન પરિષદ કેવું ગૃહ છે કાયમી ગૃહ છે તેને ક્યારેય પણ વિસર્જન ન થાય દર બે વર્ષે વન બાય થર્ડ સભ્ય નિવૃત્ત થાય છે અને એટલા સભ્ય નવા એડ થાય છે એટલે સભ્યની મુદત કેટલી હોય છે જે વ્યક્તિ સભ્ય તરીકે આવે એ છ વર્ષ રહેશે છ વર્ષે પાછો બાર નીકળી જશે વિધાન પરિષદના બે સત્ર વચ્ચેનો સમયગાળો છ માસથી વધુ ન હોવો જોઈએ કોઈ પણ બે સત્ર વચ્ચેનો સમયગાળો કેટલો હોય છ માસથી વધારે ન હોવો જોઈએ અનુચ્છેદ નંબર એકસો એકાણું મુજબ સભ્યની ગેરલાયક અંગે ઉલ્લેખ છે અનુચ્છેદ નંબર એકસો ચોરાણું મુજબ રાજ્ય વિધાનમંડળના સભ્ય એના વિશેષ અધિકાર છે જેમ કે વિધાનમંડળના સભ્ય વિધાનમંડળમાં કંઈ પણ બોલે અથવા તો જે મતદાન કરે છે તે માટે કોઈ ન્યાયાલયને જવાબ આપવા બંધાયેલો નથી એટલે ગૃહમાં તમે કંઈ પણ બોલો તેની ચિંતા નહીં કરવાની અનુચ્છેદ નંબર એકસો પંચાણું મુજબ રાજ્ય વિધાનમંડળના સભ્યોના પગાર અને ભથ્થા નક્કી થયેલો છે વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ વિધાનસભા હતું ને એમાં અધ્યક્ષ ને ઉપાધ્યક્ષ હતું પરિષદમાં સભાપતિ અને ઉપસભાપતિ છે બંધારણના અનુચ્છેદ નંબર એકસો બ્યાસીમાં વિધાન પરિષદના સભાપતિ ઉપસભાપતિની નિમણૂક માટે જોગવાઈ કરવામાં આવી છે એકસો ત્યાંસી મુજબ વિધાન પરિષદના સભાપતિ ઉપસભાપતિ પરિષદમાં તે સમયે હાજર રહેલા તમામ સભ્યોની બહુમતીથી પસાર કરેલા ઠરાવ દ્વારા ઓછામાં ઓછા ચૌદ દિવસ પૂર્વે નોટિસ આપી હોદ્દા પરથી દૂર કરી શકાય છે એટલે દૂર કરવા માટે દિવસ કેટલા આપી દેવાના ચૌદ પછી શું કે છે કે એકસો ચોર્યાસી મુજબ જ્યારે સભાપતિનો હોદ્દો ખાલી પડે ત્યારે ઉપસભાપતિ અને ઉપસભાપતિનો હોદ્દો પણ ખાલી પડે ત્યારે રાજ્યપાલ દ્વારા નક્કી કરાયેલ સભ્ય સભાપતિ તરીકે તમામ ફરજો નિભાવશે સભાપતિ ઈ ના હોય તો ઉપસભાપતિ ના હોય તો રાજ્યપાલ દ્વારા નિમણૂક પામેલ વ્યક્તિ અનુચ્છેદ એકસો પંચ્યાસી મુજબ વિધાન પરિષદમાં જયારે સભાપતિના પરથી દૂર કરવાની ચર્ચા ચાલતી હોય ત્યારે તેઓ બોલી શકે છે અન્ય કાર્યોમાં ભાગ લઈ શકે છે તથા ગૃહમાં સભ્ય તરીકે મતદાનમાં ભાગ લઈ શકે છે પરંતુ નિર્ણાયક મત આપવાનો અધિકાર નથી નિર્ણાયક મત આપી શકે સભામાં ભાગ લઈ શકે અનુચ્ચે નંબર એકો છાંચ વિધાનસભા અધ્યક્ષ અને વિધાન પરિષદના સભાપતિના પગાર રાજ્યની સંચિત નિધિમાંથી આપવામાં આવે છે જે બીજી અનુસૂચિ મુજબ રહેશે વિધાન મંડળ કાયદા દ્વારા નક્કી કરે તે પગાર ચૂકવવામાં આવશે કઈ અનુસૂચિ બીજી અનુસૂચિ મુજબ વિધાન મંડળ નક્કી કરે એ પ્રમાણે પૈસા આપવાના રહેશે પગાર તરીકે રાજ્ય સ્તરે સંયુક્ત બેઠક રાજ્ય સ્તરે સંયુક્ત બેઠક બોલાવી શકાય નહીં સંયુક્ત બેઠક એટલે વિધાનસભા પરિષદ બંનેને ભેગા બોલાવવા રાજ્ય સ્તરે વિધાન પરિષદ સામાન્ય રીતે ખરડાને વધુમાં વધુ ચાર મહિના સુધી પોતાની સાથે રાખી શકે છે રાજ્ય સ્તરે વિધાનસભામાંથી કોઈ ખરડો પસાર થઈ અને પરિષદમાં ગયો તો વિધાન પરિષદ સામાન્ય રીતે ખરડાને સામાન્ય ખરડાને વધુમાં વધુ ચાર મહિના સુધી પોતાની પાસે રાખી શકે વિધાન પરિષદ કોઈ પણ નિર્ણય ના આપે તો ખરડો પસાર થયેલો ગણાશે હવે ખરડો એટલે શું માની લો કે કોઈ કાયદો બનાવવાનો છે તો કાયદો બનાવવા માટેનું જે લખાણ તૈયાર થાય એને ખરડો કહેવાય એ ખરડો પહેલા તૈયાર થાય ગૃહમાં એનું વાંચન થાય વિધાનસભા વિધાન પરિષદ ફરી વિધાનસભા અને પછી રાજ્યપાલ પાસે જાય રાજ્યપાલ એના ઉપર સહી કરે એટલે ખરડો બની જાય કાયદો તો માની લો કે કોઈ ખરડો વિધાનસભામાંથી વિધાન પરિષદમાં ગયો અને પરિષદ એને પોતાની પાસે મૂકી રાખે તો સામાન્ય ખરડાને કેટલા મહિના સુધી રાખી શકે ચાર મહિના ચાર મહિના પછી પાછું મોકલી દેવાનું કે રેડી છે વિધાન પરિષદ કોઈ નિર્ણય ન આપે તો ખરડો પસાર થયેલો ગણાય છે તો આ હતું ભારતનું બંધારણમાં આવેલું વિધાનસભા અને વિધાન પરિષદની જોગવાઈ જેમાં આપણે બેઝિક અને એડવાન્સ બંને લેવલની ચર્ચા કરી હવે માની લો કે આટલા સુધી તમે વિધાનસભાની વિધાન પરિષદ કરી લીધું હોય તો મારા ખ્યાલ પ્રમાણે હવે આમાંથી કઈ ક્વેશ્ચન પૂછાય તો તમને ન આવડે એવું ન બને વર્ગ ત્રણની પરીક્ષાઓ સામાન્ય રીતે પછી તમે જીપીએસસી યુપીએસસીની પ્રિપેરેશન કરતા હોય તો મે બી હજી આમાં તમારે વધારે ડિટેલમાં જવું પડે અનુચ્છેદ યાદ રાખવા પડે પણ વર્ગ ત્રણમાં જો આનાથી વધારે માગે તો પછી ખરેખર એની લાયકાત ન કહેવાય એ પેપર સેટર માણાના પેટના ન કહેવાય કેમકે એને ખબર પડવી જોઈએ કે કોન્સ્ટેબલનું પેપર કેવું હોય યુપીએસસીનું પેપર કેવું હોય આ હું નથી કહેતો આ ગુજરાતના લાખો બાળકો કહે છે કે ભાઈ યુપીએસસીની તૈયારી કરવી હોય ને યુપીએસસીનું પેપર આપવું હોય ઓકે તો પછી એની તૈયારી ન કરી કોન્સ્ટેબલનું ફોર્મ શું કરવા પ્રિય પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે દરેક માણસને સદબુદ્ધિ આપે અને પોતાના પદ ગરીમાં હોદ્દા ઉપર બેઠા છે ઓકે એની ઈજ્જત કરે અને શું કરવાનું છે શું નથી કરવાનું એને ધ્યાનમાં રાખે તો સારું કહેવાય ત્યાંથી એક સ્ટેપ આગળ વધીએ ભારતના રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વિશે આખો વિડીયો ડિટેલમાં ઓલરેડી એપ્લિકેશનમાં ફ્રી કોર્સમાં મૂકેલો છે તમે એમાંથી અભ્યાસ કરી શકો અહીંયા મારે તમને શોર્ટકટમાં નામ કરાવવા છે કે માની લો કે ભારતના રાષ્ટ્રપતિ તમને પૂછે કે કોણ રાષ્ટ્રપતિ હતું કોણ નથી રાષ્ટ્રપતિના કાર્યકાળ અનુસાર ક્રમમાં ગોઠવો તો આવા પ્રશ્નો તમે ઈઝીલી યાદ રાખી શકો એના માટે તમારે નાનકડી ચાવી યાદ રાખવી પડે તો ભારતના રાષ્ટ્રપતિને યાદ રાખવા માટે કંઈક આવી ચાવી છે કે પ્રસાદ સર્વ પ્રસાદ એટલે આપણે માતાજીને ધરીએ પ્રસાદ સર્વ એટલે બધા કોણ કોણ તો કે હુસૈન વેંકટગીરી મોહમ્મદ વેંકટગિરી અને અહમદ અલી આ બધાને વહેંચી દો એવું કહેવાય કે પ્રસાદ જેટલો વહેંચીને એટલું વધારે સારું થાય એટલે પ્રસાદ સર્વ કોને કોને તો કે હુસૈન વેંકટગિરી મોહમ્મદ વેંકટગીરી અને અહમદ અલી આ બધાને વહેંચી દો પ્રસાદ સર્વ હુસૈન વેંકટગિરી મોહમ્મદ વેંકટગિરી અને અહમદ અલીને વહેંચી દો પછી કે કામ કરો પ્રસાદ આપવા જાવશો ને તો કે હા તો કે બીડી લેતા શું બીડી બીડી જતી વખતે તમે પ્રસાદ આપવા જાવ ત્યારે રેડી આપતા જજો જેલસી રેડી થઈ ગયા છે અને દરવાજે બેઠા છે ગેટ આગળ એટલે એને ફોન કર્યો બીડી મોકલાવો એટલે આ કે તમે પ્રસાદ આપવા જાવ છો તો એક કામ કરો બીડી ભેગી લેતા જાઓ રેડી જેલસીને આપી દેજો બીડી જતી વખતે કોને આપવાની છે રેડી જેલસી આપતા જજો થાય છે જ પ્રસાદની વાત કરી પ્રસાદ સર્વ હુસૈન વેંકટગીરી મોહમ્મદ વેંકડગીરી અને અહમદ અલી વચ્ચે વહેંચી દો ડન હાથમાં થાળી લઈ આપવા જતા થાય તો કે એ ઉભા રહી ભર બીડી લેતા જાઓ તો ગી કોને આપવાની છે તો કે બીડી જતી વખતે રેડી જેલસીને આપી દેજો પછી આર વેંકટરામ અને બે વ્યક્તિ શંકરદયાલ શર્મા અને કે આર નારાયણને કલામની પ્રતિભા જાણવા પ્રણવ પાસે મોકલ્યા હવે જોજો હમ આપણા મહામહિમ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એમનું અવસાન થયું એમનું અવસાન થયું ને એટલે યુનાઇટેડ નેશને પોતાનો ધ્વજ અડધી કાંઠીએ લહેરાયો અડધી કાંઠીએ ધ્વજ લહેરાવો એટલે શોક વ્યક્ત કહેવાય ધ્વજને ઉલટો લહેરાવો તો એ શરણાગતિ સ્વીકારી કહેવાય યુદ્ધની એ પ્રમાણે તો એપીજે અબ્દુલ કલામ સાહેબનું અવસાન થયું એટલે યુનાઇટેડ નેશનને પોતાનો ધ્વજ અડધી કાંઠે લહેરાઈને શોક વ્યક્ત કર્યો અમેરિકાએ એમના નામે શિષ્યવૃત્તિ આપી અસમમાં આપણે એક ટાપુ હતો એનું નામ એપીજે અબ્દુલ કલામ ટાપુ કરી નાખ્યું દિલ્હીમાં ઔરંગઝેબ માર્ગ હતું એનું નામ એપીજે અબ્દુલ કલામ માર્ગ કરી નાખ્યું તો આમ બધા એમના નામે બધા કામ મંડ્યા થવા એમના મૃત્યુ પછી તો બે વ્યક્તિ નથી મરી તો આપણે ગયા રાષ્ટ્રપતિ તો આપણે હતા આપણે નામે કાં કાંઈ ન થયું તો ઘાયલ મોટાને પૂછીએ એટલે એમના ઉપલા રાષ્ટ્રપતિને પૂછવા ગયા કોણ કોણ શંકરદયાલ શર્મા અને કે આ નારાયણ કોને પૂછવા ગયા આર વેંકટરામને કે ભાઈ આ કલામના નામે આટલું બધું કેમ થાય છે એટલે આર વેંકટરામને એમને કીધું કે ભાઈ હું તો તમારા કરતાં જયલી આટલું છું નકર તમારા કરતાંય વહેલો વયો ગયો છું મને થોડી ખબર હોય તમે કંઈક લેટેસ્ટને પૂછો એટલે આર વેંકટરામને આર વેંકટરામને બે જણાને શંકરદયાલ શર્મા અને કે આર નારાયણને શેના માટે કલામની પ્રતિભા જાણવા માટે પ્રણવ પાસે મોકલ્યા કે તમે કામ કરો પ્રણવ મુખરજીને મળો પ્રણવ મુખરજી કે હું હમણાં હમણાં માન માન મારી રહ્યો છું મનનો ખબર હોય ઓકે તમે એક કામ કરો રામનાથ અથવા તો દ્રૌપદી મુર્મુ પૂછો કોને રામનાથ અથવા દ્રૌપદી મુર્મુ પૂછો એમને ખબર હશે એટલે આવી આખી એક સિકવન્સ સેટ થઈ પેલા આવી પ્રસાદની પ્રસાદ સર્વ હુસેન વેંકટગીરી મોહમ્મદ વેંકટગીરી અને અહમદ અલી વચ્ચે વહેંચી દો

એમને લેટેસ્ટ નોલેજ હશે તો એ પ્રમાણે ભારતના અત્યાર સુધીના બધા રાષ્ટ્રપતિ લાઇન સર તમને યાદ રહી શકે પ્રસાદ એટલે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સર્વ એટલે સર્વપલ્લી રાધાકૃષ્ણ હુસેન એટલે ઝાકીર હુસેન વેંકટગીરી એટલે વીવી ગીરી મોહમ્મદ તો કે ફકરુદ્દીન અલી મહંમદ ફરી વેંકટગીરી એટલે વીવી ગીરી અહેમદ ઓકે મોહમ્મદ અલી ફકરુદ્દીન અલી અહેમદ મોહમ્મદ હિદાયતુલ્લા અહીંયા મોહમ્મદ હિદાયતુલ્લા અહીંયા ફકરુદ્દીન અલી અહેમદ બીડી જતી રેડી એટલે નીલમ સંજીવ રેડી જેલસી એટલે જ્ઞાની જેલસી આર શંકર શંકરદયાલ શર્મા કે આર નારાયણ એપીજે અબ્દુલ કલામ પ્રતિભા પાટીલ પ્રણવ મુખર્જી રામનાથ કોવિંદ અને દ્રૌપદી મુર્મુ લાઇન સર તમને યાદ રહી દે તમારે આટલું યાદ રાખવું પડે પ્રસાદ સર્વ હુસૈન વેંકટગીરી મોહમ્મદ વેંકટગીરી અને અહમદ અલી વચ્ચે વહેંચી દો બી ડી જતી વખતે રેડી જેલસીને આપતા જજો આર વેંકટરામને શંકરદયાલ શર્મા અને કે આર નારાયણને કલામની પ્રતિભા જાણવા પ્રણવ પાસે મોકલ્યા મે રામનાથ અને દ્રૌપદી મુર્મુ પાસે મોકલ્યા પ્રસાદ એટલે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સર્વ એટલે સર્વપલ્લી રાધાકૃષ્ણ હુસેન એટલે જાકીર હુસેન વેંકટગિરી એટલે વીવી ગિરી પ્રથમ કાર્યકારી મોહમ્મદ એટલે મોહમ્મદ હિદાયતુલ્લા બીજા કાર્યકારી વેંકટગિરી એટલે વીવી ગીરી મોહમ્મદ અલી ફકરુદ્દીન અલી અહમદ બીડી જતી નિલમ સંજીવ રેડી જ્ઞાની જેલસિંહ આર વેંકટરામન શંકરદેહ શર્મા કે આર નારાયણ એપીજે અબ્દુલ કલામ પ્રતિભા પાટીલ પ્રણવ મુખર્જી રામનાથ કોવિંદ અને અત્યારે જે આપણા રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ કોણ દ્રૌપદી મુર્મુ ફેક્ટ પૂછે તમને સેકન્ડ પ્રેફરન્સની મતગણતરી કરી ચૂંટણીમાં જીત મેળવી હોય એવા વિવી ગિરી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી જીતનાર વિવી ગિરી પ્રથમ રાષ્ટ્રપતિના પદ પર અવસાન પામનાર સાકિર હુસેન સૌથી વધુ વટકુંભ બહાર પાડનાર ફકરુદ્દીન અલી અહેમદ બે વખત ઉપરાષ્ટ્રપતિ અને ત્યારબાદ રાષ્ટ્રપતિ પદ પર રહેનાર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જેમની યાદમાં આપણે શિક્ષક દિવસ ઉજવીએ છીએ પાંચમી સપ્ટેમ્બર ભારત રત્ન મેળવેલા રાષ્ટ્રપતિ અત્યાર સુધી ભારતના છ એવા વ્યક્તિ છે કે જેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા છે અને એમને ભારત રત્ન પણ મળેલું છે સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઝાકીર હુસેન વીવી ગીરી પછી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ અને પ્રણવ મુખર્જી આ છ વ્યક્તિઓ એવા છે કે જેમને ભારતમાં રાષ્ટ્રપતિ તો તેઓ રહ્યા જ છે એમને ભારત રત્ન પણ મળેલું છે સર્વપલ્લી રાધાકૃષ્ણન રાજેન્દ્ર પ્રસાદ ઝાકીર હુસેન વીવી ગીરી એપીજે અબ્દુલ કલામ અને પ્રણવ મુખર્જી આ બે નામ એવા છે કે જે નોર્મલી આપણને ખબર જ હોય એમ આપણે ઓળખતા હોય એપીજે અબ્દુલ ને લગભગ બધા ઓળખતા હશે પ્રણવ જો પ્રસાદ એક બે ત્રણ ચાર પેલા ચારે ચાર એપીજે અબ્દુલ કલામ અને પ્રણવ મુખર્જી એમ કરીને ટોટલ કેટલા થયા છ આ એવા રાષ્ટ્રપતિ છે કે જેને ભારત રત્ન મળેલું છે રાષ્ટ્રપતિ નામ યાદ રાખવાની એક નાનકડી ચાવી હતી પ્રસાદ સર્વ હુસૈન વેંકટગીરી મોહમ્મદ વેંકટગીરી અહમદ અલી વચ્ચે વેચી દો બી ડી જતી વખતે રેડી જેલસીને આપતા જજો આર વેંકટરામને શંકરદયાલ શર્મા અને ક્યાર નારાયણને કલામની પ્રતિભા જાણવા પ્રણવ પાસે મોકલ્યા પ્રણવે રામનાથ અને દ્રૌપદી મુર્મુ પાસે મોકલ્યા એવી જ રીતે ભારતના વડાપ્રધાન યાદ કરીએ ભારતના વડાપ્રધાન યાદ રાખીએ તો એના માટેની પણ એક સરસ મજાની ચાવી છે ભારતના પ્રથમ વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ પછી હતા ગુલજારીલાલ નંદુ તો અહીંયાથી આપણે ચાલુ કરીએ તો જગુ શું છે જગુ લાગુ ઇમ ચરણ એવું પૂછ્યું ઈરા વિશ્વનાથે આ શું કે છે કે ભારતના બધા વડાપ્રધાન ભેગા થયા મરી ગયા પછી જીવતા મરી ગયા જ્યાં હોય સ્વર્ગ નર્ક બધા ભેગા થયા કમ્પલસરી છે તો બધા વડાપ્રધાન ભેગા થયા સ્ટેજ ઉપર ધીમે ધીમે બધા ગોઠવાતા ગયા પછી છેલ્લે અટલ બિહારી વાજપેયી આવતા હતા તો અટલ બિહારી વાજપેયી છે ને એ નિર્વિવાદી વડાપ્રધાન છે અજાત શત્રુ એવું ઉપનામ છે એમને કે ભાઈ રાજકારણમાં રહેવા સાથે કોઈ દુશ્મન નહીં બધા મિત્ર તો એ એટલે એમને જોઈને એક મનમાં એવું થયું કે હું એમને પગે લાગીશ અને પક્ષના વડાને વિરોધ ખોટું લાગશે તો મીડિયા છે ખાલી ખોટું ફોટા ફોટા પાડી લે એના કરતા પહેલાં પૂછી લઉં કે પગે લાગુ એમ પક્ષના વડા કોણ હતા જગુભાઈ એટલે પૂછ્યું કે જગુ લાગુ ઇમચરણ જગુ ઓલા આવે છે એમને પગે લાગુ પૂછ્યું ઈ રા વિશ્વનાથ ઈ રા રાવજીભાઈ વિશ્વનાથ આવું નામ હોય ગુજરાતીમાં આપણે શોર્ટમાં શું લખીએ ઈ રા વિશ્વનાથ તો આવા ઈ રા વિશ્વનાથ નામના વ્યક્તિએ જગુને પૂછ્યું કે લાગુ ઇમચરણ ઓલા આવે છે એને પગે લાગુ જ્યારે ઈ રા વિશ્વનાથે આવું પૂછ્યું ને કે જગુ લાગુ ઇમચરણ ત્યારે ચંદ્રશેખર અને નરસિંહ રાવે

એવું પૂછ્યું ઈરા વિશ્વનાથે ત્યારે ચંદ્રશેખર અને તો નરસિંહ ગુજરાતે વાજપેયી સિંહ કયા હવે વાત કંઈક એવી છે કે જ્યારે આ મુદ્દો ચાલતો હતો ચંદ્રશેખર અને નરસિંહ વાજપેયીને ગોંડા કહ્યા કે ગોંડા શું પગે લાગુ ગોંડા તો ગેંડા કહ્યા શરીર થોડુંક મજબૂત હતું એટલે એવું કીધું કે ગેંડાને શું પગે લાગવું ગુજરાત હતા એમને કીધું પાકિસ્તાન પોખરણમાં તો સિંહ છે સિંહ કે હાલો બધાય નમો હવે તું એકલો નહીં ભાઈ બધાય હાલો બધાય નમો તો આવી કઈ એક સિક્વન્સ છે જગુ લાગુ ચરણ એવું પૂછ્યું ઈરા વિશ્વનાથે ત્યારે ચંદ્રશેખર અને નરસિંહ સિક્વન્સ આપણે યાદ રાખી લઈએ તો આપણને બધા બધા વડાપ્રધાન યાદ રહી જાય સિકવન્સ બિલકુલ સહેલી છે જગુ લાગુ ઇમચરણ એવું પૂછ્યું ઈ રા વિશ્વનાથે ત્યારે ચંદ્રશેખર અને નરસિંહરાવે વાજપેયીને ગોંડા કહ્યા આઈકે ગુજરાલે વાજપેયીને સિંહ કહ્યા હવે નમો જો એટલે જવાહરલાલ નહેરુ ગુલઝારીલાલ નંદા લાલ બહાદુર શાસ્ત્રી ગુલઝારીલાલ નંદા ઇન્દિરા ગાંધી મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ ફરી એટલે ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી વિશ્વનાથ પ્રતાપસિંહ ચંદ્રશેખર રાવ અટલ બિહારી વાજપેયી ગેંડો કેવો ગેંડો એચડી હાઈ ડેફિનેશન એચડી દેવગુડા એચડી દેવગુડા પછી ગુજરાત આઈ કે ગુજરાત અટલ બિહારી વાજપેયી સિંહ અને હવે નમો નરેન્દ્રભાઈ મોદી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મોરારજીભાઈ જવાહરલાલ નહેરુ ગુ એટલે ગુલઝારીલાલ નંદા કાર્યકારી એમને પણ ગુજરાતી કહેવાય છે બહાદુર શાસ્ત્રી ગુલઝારીલાલ નંદા ઇન્દિરા ગાંધી મોરારજીભાઈ દેસાઈ ચૌધરી ચરણસિંહ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી વિશ્વનાથ પ્રતાપસિંહ ચંદ્રશેખર राव, अटल बिहारी वाजपेयी एच डी देवगुड़ा इंद्र कुमार गुजराल अटल बिहारी मनमोहन सिंह राष्ट्रपति याद राधान याद रखी सको गुजरात मुख्यमंत्री याद राब हो सी बी एम आमो मेहता सुरेश चंद्र मेहता दिलीप भाई परी क्या गया तो आनंदी बेने विजय भाई विजय भाई कहू भूपेन्द्र भाई ત્યારે ભૂપેન્દ્રભાઈ ગુજરાતના સત્તરમાં મુખ્યમંત્રી તરીકે છે એની પહેલા વિજયભાઈ સોળમાં આનંદીબેન કેટલામાં હતા તો લાઈન જાય યાદ રાખી શકો અંદર આપણે કરાવેલું છે એપ્લિકેશનમાં છ વ્યક્તિઓ જે મુખ્યમંત્રી પદ પર રહ્યા અને વડાપ્રધાન પણ બન્યા જેમ કે મોરારજીભાઈ દેસાઈ ભારતના વડાપ્રધાન બન્યા એની પહેલા તેઓ મુંબઈના મુખ્યમંત્રી હતા ચૌધરી ચરણસિંહ વડાપ્રધાન બન્યા એની પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા વીપી સિંહ એ વડાપ્રધાન બન્યા એની પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા અને પછી વડાપ્રધાન બન્યા નરસિંહ રાવ વડાપ્રધાન બન્યા એ પહેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા એચડી ડી દેવગોડા વડાપ્રધાન બન્યા એ પહેલા કર્ણાટકના મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા એ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી હતા આવું આવનારા ભવિષ્યમાં લિસ્ટ આગળ વધી શકે યોગી આદિત્યનાથ છે तो य उत्तर प्रदेश मुख्यमंत्री है बनी शार अरविंद केजरीवाल तो दिल्ली मुख्यमंत्री है बनी शारतना प्रधान तो शक्यताओ खरी अत्यार मोरारजी भाई देसाई मुंबई राज्य मुख्यमंत्री था चरण सिंह उत्तर प्रदेश मुख्यमंत्री वीपी सिंह उत्तर प्रदेश मुख्यमंत्री था राव आंध्र प्रदेश मुख्यमंत्री था एच डी देवगुड़ा कर्नाटक मुख्यमंत्री था नरेंद्र भाई मोदी गुजरात मुख्यमंत्री તે મુખ્યમંત્રી બન્યા મુખ્યમંત્રી તરીકે કામ કર્યું અને પછી વડાપ્રધાન તરીકે પણ કામગીરી નિભાવી દક્ષિણ ભારતના સૌ પ્રથમ વડાપ્રધાન બનનાર વીપી નરસિંહરાવ સમાધિ સ્થળો કેટલીક જાણીતી સમાધિ સ્થળ છે જેમ કે ઇન્દિરા ગાંધી છે તો શક્તિ સ્થળ રાજીવ ગાંધી છે તો વીરભૂમિ જવાહરલાલ નહેરુ છે તો કે શાંતિઘાટ તો આ સમાધિના સ્થળ છે એકતા સ્થળ જ્ઞાની જેલસિંહ કર્મભૂમિ શંકરદયાલ શર્મા મહાપ્રયાણ ઘાટ રાજેન્દ્ર પ્રસાદ ઉદયભૂમિ કે આર નારાયણ ચૈત્યભૂમિ ડોક્ટર બી આર આંબેડકર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આવી ગાંધીજી છે તો ગાંધીજીની સમાધિ કે દિલ્હીમાં રાજઘાટ એવી રાજઘાટ તો ઘણા બધા મહાનુભાવોની સમાધિ છે આ થોડાક અલગ નામ છે એટલા માટે તમારી સમક્ષ જ્ઞાની જેલ એકતા સ્થળ શંકરદયાલ શર્મા કર્મભૂમિ રાજેન્દ્ર પ્રસાદ મહાપ્રયાણ ઘાટ કે આર નારાયણ ઉદયભૂમિ અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ચૈત્યભૂમિ તો આ મહાનુભાવ અને એમની સમાધિ છે તો આવી રીતે અવનવું જાણવા માટે પ્લે સ્ટોરમાં આપણી એપ્લિકેશન છે એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ એપ્લિકેશન તમે ઓપન કરો તેમાં ફ્રી કોર્સ મૂક્યો છે એ ફ્રી કોર્સમાં અલગ અલગ વિષયના સુધી વધારે ફ્રી ડેમો લેક્ચર મૂક્યા છે તમે ઘરે બેઠા જોઈ શકો યુટ્યુબમાં લગભગ સાતસોથી વધારે વિડીયો મૂકા છે એ પણ તમે જોઈ શકો કોઈ પણ વિષયનો વિડિયો જોવો હોય તો વિષયનું નામ પાછળ એન્જલ એકેડમી લખશો એટલે અંદર આવી જશે પછી રૂબરૂ ભણવું હોય તો ગાંધીનગર સુરત ખાતે બ્રાન્ચમાં એડમિશન ચાલુ છે આ પહેલાં તે પહેલાં ધોરણે જોડાઈ શકો છો સેક્ટર છમાં નવી બેન્ચ જે ચાલુ કરી છે પાંચથી છ મહિનાની બેચ રહેશે સમય સાંજે ચારથી છનો છે સોમવારથી શનિવાર સુધી ભણવાનું રહેશે એની જે ફીસ છે એ અત્યારે ઓફલાઈન ક્લાસના ત્રીસ હજાર છે એપ્લિકેશનના વીસ હજાર છે બુક મટિરિયલના સાત હજાર છે કોન્સ્ટેબલ એસઆઈપીએસએ પ્રિલિમ માટે આ બધું ભેગું કરીએ તો સત્તાવન હજાર થાય અત્યારે હાલ પહેલી બેન્ચમાં ફી ચાલીસ હજાર રૂપિયા રાખી છે આ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ આઠ દસ બે હજાર ત્રેવીસ સુધી મળશે જનરલ બેન્ચમાં એડમિશન લેવું હોય તો એમની ફી પિસ્તાલીસ હજાર છે સેમ આઠ દસ બે હજાર ત્રેવીસ અથવા તો પહેલા દોઢસો વિદ્યાર્થીઓ માટે આ ઓફરનો લાભ મળશે ઘરે બેઠા તમારે પેમેન્ટ કરવું હોય તો તમે કરી શકો છો એપ્લિકેશનના સેક્ટર છ સ્પેશિયલ કોર્સ એના ઉપર ક્લિક કરશો એટલે સબ્જેક્ટ આવશે એ સબ્જેક્ટ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ અંદર બાય નાવનું ઓપ્શન આવશે બાય નાવ ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ અંદર તમને આવી રીતના વેલિડિટી સિક્સ મંથ ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ ઓફર મળશે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને પે ઓનલાઈન નાવ આવશે એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ડિટેલ મળી જશે તમારે પેટીએમથી પેમેન્ટ કરવું છે યુપીઆઈથી કરવું છે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ જે વાપરવું હોય એના ઉપર ક્લિક કરી પેમેન્ટ કરશો એટલે ડાયરેક્ટ તમારું એડમિશન થઈ જશે એપ્લિકેશન મોબાઈલમાં ચાલુ થઈ જશે વહેલાં તે પહેલાંના ધોરણે કોઈને હોસ્ટેલમાં એડમિશન લેવું હોય તો હોસ્ટેલમાં એન્જેલ એકેડેમી રાયસણ ખાતે ચાલુ છે સુરત ખાતે પણ એડમિશન ચાલુ છે વ્યવસ્થિત રોજ દસથી બાર કલાક આયોજન પ્રમાણે મહેનત કરવી હોય તો આપ આવી શકો છો કોઈને એવું થાય કે અમારે ઘરે બેઠા અભ્યાસ કરવો છે તો એપ્લિકેશનમાં ઘરે બેઠા અભ્યાસ કરવા માટે તમારી પાસે એક મહિના છ મહિના બાર મહિનાનું સબસ્ક્રિપ્શનના ઓપ્શન છે જે પણ ઈચ્છા હોય એ પ્રમાણે સબ્સ્ક્રિપ્શન લઈ અને ભણવાનું ચાલુ કરી શકો છો કોઈ વિષયમાં પર્ટિક્યુલર તકલીફ હોય તો એ વિષય એનું સબસ્ક્રિપ્શન લઈ અને એ પણ ભણી શકો છો કોઈને પુસ્તકો મંગાવવા હોય તો એપ્લિકેશન અને વેબસાઇટ ઉપર આપણા એકથી બાવીસ પુસ્તકો છે એમાંથી કોઈ પણ પુસ્તક એક કે એકથી વધારે સંખ્યામાં તમે મંગાવી શકો છો વધારે કંઈ ડિટેલ જોતી હોય

આઠસો બોતેર આઠસો બોતેર એના ઉપર આપ વોટ્સએપ કરી આપણો પ્રશ્ન મોકલી શકો છો સત્તાણું પંદર આઠસો બોતેર આઠસો બોતેર ઉપર બાકી નોર્મલી કેટલાક પ્રશ્નો હોય કે પરીક્ષા ક્યારે આવશે તો એ મારાક તમારા હાથની વસ્તુ નથી આપણી પાસે એક જ છે સખત અને સતત મહેનત કરતા રહો ક્યાં સુધી જ્યાં સુધી હાથમાં ઓર્ડર ના આવે ત્યાં સુધી પરીક્ષા એની રીતે ભરતી બોર્ડ નક્કી કરશે એ ત્યારે લેવાઈ જશે છતાંય પણ પરીક્ષા ન લેવાતી હોય તો આપણે સરકારને રજૂઆત કરી શકીએ તમારા પરિવારમાં કોઈપણ વ્યક્તિ રાજકીય આગેવાન હોય ગામનો સરપંચ હોય તાલુકા પંચાયતમાં હોય જિલ્લા પંચાયતમાં હોય ધારાસભ્ય હોય મંત્રી હોય તો તમે એમને મૂકી વાત કરી શકો કે ઘણા લાંબા સમયથી ભરતી પ્રક્રિયાની કંઈ સમાચાર નથી તો તમે સરકારને અમારા વતી રજૂઆત કરો ને કે ભરતી પરીક્ષા ક્યારે લેવાશે કઈ પદ્ધતિથી લેવાશે તો જેથી કરીને અમે એ પ્રમાણે મહેનત કરીએ આ હું કરી શકું તમે કરી શકો આપણે બધા ભેગા થઈને કરીશું તો એની અસર તાત્કાલિક અને ત્વરિત જોવા મળશે બાકી હું કાંઈ પણ બોલું કે તમે કાંઈ પણ બોલો એ અત્યારે ને માત્ર એક ભ્રમ હોય છે હા વનરક્ષકની પરીક્ષા એનું નોટિફિકેશન ટૂંક સમયમાં ડિક્લેર થઈ જશે એવું લાગે છે કેમકે પોલીસ ભરતી બોર્ડ છે એ ફિઝિકલ લેવાનું છે એટલે બની શકે કે શિયાળાની સિઝનમાં ચોથા મહિના પહેલાં લેવાઈ જાય એવી આપણને શક્યતા રહે બાકી એ ત્રણ ચાર દિવસની જે પ્રક્રિયા છે તો ગમે ત્યારે વર્ષમાં લઈ શકાય છે એનો મતલબ એવું થયો કે એની પરીક્ષા ત્રણેક મહિનામાં ગમે ત્યારે લેવાઈ શકે દસ અગિયાર બાર એટલે જાન્યુઆરી બે હજાર ચોવીસ પહેલાં કદાચ વનરક્ષકની પરીક્ષા લેવાઈ જાય એવી શક્યતા ખરી કોન્સ્ટેબલની પરીક્ષા છે તો દસમા મહિનામાં આપણને અપેક્ષા છે કે દસમા મહિનામાં એનું નોટિફિકેશન આવી જશે નોટિફિકેશન દસમા મહિનામાં આવી જાય તો બને કે ભાઈ અગિયારમા મહિનામાં ફોર્મ ભરાય અને બારમા મહિનામાં કે પહેલાં મહિનામાં દોડવાનું શરૂ થઈ જાય કેમ કે કોન્સ્ટેબલનું રનિંગ એ બારમા પહેલાં મહિનામાં હોય એના પછી કદાચ અઘરું પડી જાય પછી કદાચ કરવું હોય તો બીજા મહિનામાં એમ તો વાંધો ન આવે પણ જોઈએ હવે સરકાર શું નિર્ણય લે છે હા મારે એટલું તમને ભારપૂર્વક કહેવાનું કે જો તમે પોલીસ કોન્સ્ટેબલ કે એસઆઈ પીએસઆઈ બનવા માંગતા હો તો તમારી પેલી ફરજ આવે છે કે તમે દોડમાં પૂરેપૂરા માર્ક્સ લાવો અત્યારે તમને કઈ ન ઉકલે તો દોડી તો હગો ને ધારો કે કોઈ સ્ત્રી છે મહિલા છે તો મહિલા પોતે પોતાનું સોળસો મીટર છે એ સાડા સાત પહેલા પૂરું કરી નાખે ન થતું હોય તો પ્રેક્ટિસ કરે કોઈ પુરુષ છે તો એ પોતાનું રનિંગ છે પાંચ કિલોમીટર એ વીસમાં પૂરું કરી દે ન થતું હોય તો પ્રેક્ટિસ કરે આ તો કરી શકાય પછી પછી છ વિષય છે ગણિત છે રિઝનિંગ છે જીકે એટલે કે સામાન્ય જ્ઞાન છે ગુજરાતી સાહિત્ય છે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન આ તમારી પરીક્ષામાં કન્ફર્મ હશે હશે નશે એમાંથી તમને કાંઈક તો નહીં આવડતું હોય એ જી ન આવડતું હોય અત્યારથી તૈયાર કરવાનું ચાલુ કરી દેવું તમને એમ થાય કે આ બધું આવડે છે તો પછી નાપાસ કેમ થાવશે એ વિચારવું પડે ને કે બધું આવડે છે તો માણસ નાપાસ શું કરવા થાય એટલે એ જોઈ લો કે નાપાસ થવાનું શું કારણ છે અને એ નાપાસ થવાનું કારણ છે એનું સમાધાન શું છે એ સમાધાન શોધો તો ધીમે ધીમે વાંધો નહીં આવે બાકી પ્રોસેસ ઇઝી છે પાસ થવું કાંઈ એટલું અઘરું નથી આયોજનપૂર્વક મહેનત કરીએ તો સો ટકા સારું પરિણામ મળે મળે ને મળે તમારે સારું પરિણામ જોતું હોય મહેનત કરવી હોય તો આપ સમ્રાટના સામ્રાજ્યમાં આવી શકો છો અહીંયા આપણે દિલથી ભેગા મળીને મહેનત કરીશું તો સો ટકા સારું પરિણામ મળશે અને ઘરે બેઠા કરવી હોય તો એપ્લિકેશનમાં આજથી જ આપ ચાલુ કરી શકો છો પરીક્ષા આવે ત્યારે આખું ગામ તૈયારી કરે એમાં તમે તૈયારી કરો તો નવાય નહીં પણ જાહેરાત થાય અને લોકો તૈયારી ચાલુ કરે એની પહેલાં તમે તૈયારી પૂરી કરી દીધી હોય તો તમે લોકો કરતાં એક સ્ટેપ આગળ કહેવાઓ અને એનો ફાયદો તમને હંમેશા માટે થાય થાય ને થાય રેડી એટલે જો ટાર્ગેટ ફિક્સ હોય કે સરકારી નોકરી જોઈએ છે તૈયારીમાં કચાસ છે તો તૈયારી ચાલુ કરી દો તમને જ્યાં મજા આવે ત્યાં તમે તૈયારી કરી શકો પણ નવરા બેસી નરો કંઈક ને કંઈક રોજ નવું શીખો રોજ એકાદ માર્ક્સની તૈયારી કરો રોજ એક એક માર્ક્સની તૈયારી કરશો તો છ મહિનામાં તો કે આરામથી મસ્ત તૈયારી થઈ જશે અને કોઈ પણ ટોપિકને સાઈડ લાઈન ન કરવું કે આ નથી પૂછાતું એટલે નહીં કરવાનું કેમકે આપણે કદાચ એવું કર્યું કે આ નથી પૂછાતું ન કરીને પરીક્ષામાં એ જ પૂછાઈ જાય કોઈ એક જ વિષય કરકર નહીં કરવાનું બરાબર કે ભાઈ હવાર હાને જ્યારે જવું ત્યારે એક જ વિષય લઈને બેઠા હોય બની શકે તમે એના માસ્ટર થઈ ગયા હો પણ પરીક્ષામાં એ પ્રશ્ન જ ન પૂછાય તો એટલે બધા વિષયને વ્યવસ્થિત ન્યાય આપવું જેથી કોઈ પ્રશ્ન પૂછાય ન પૂછાય તો આપણને બિલકુલ ફરક ન પડે જીસીઆરટી કરો એનસીઆરટી કરો જેટલું થાય એટલું બધું કરો વિરોધ કરવા કરતાં મહેનત કરવી સારી કે આમ ન હોય ને આમ ન હોય ને ભાઈ આપણા હાથમાં નથી ભાઈ કરવાનું ચાલુ કરી દો જેટલું શક્ય બને એટલી વધારે મહેનત કરવી અને જેટલું વધારે વંચાય એટલું વધારે વાંચવું બરાબર સિરીઝમાં ફરી પાછા આગળ આવતીકાલે ચાર વાગે ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિષય સાથે આપને મજા આવે તો આપણા મિત્ર સાથે શેર અવશ્ય કરશો અને ભણવાનું હોય તો ફટાફટ એક નિર્ણય લઈ લો અને બને ત્યાં સુધી શક્ય બને એટલું વહેલું ચાલુ કરી દો રેડી બાકી મળતા રહીશું નવા નવા વિડીયોમાં નવી માહિતી સાથે બસ આપ જોતા રહો જેલ એકેડમી મારી એટલે કે સમ્રાટ સામંત ગઢવી સાથે ત્યાં સુધી જય હિન્દ